गाइस वेलकम टू द क्लास। प्रीवियस लेक्चर में आपणे ससेप्टिबिलिटी अने मैग्नेटाइजेशन डिस्कशन करी चुक्या था। एना जे के फॉर्म्युला हता एनी डिस्कस करी थी, एना आधारे एमसीक्यू केवी रीते पूछाई शके एनी डिस्कशन करी थी। तो हवे ए वस्तु अत्यारे हुं रिपीट नथी करावतो अने नवा टॉपिक तरफ आगळ वधीए छीए। आपणो जे आजनो नवो टॉपिक छे ए छे मेग्नेटिक प्रॉपर्टीस ऑफ मटीरियल, એટલે કે દ્રવ્યના ચુંબકીય ગુણધર્મો વિશે જ અભ્યાસ કરવાના છે। કેટલા પ્રકારના પદાર્થોનું તમે વર્ગીત, કોઈ પણ ચુંબકીય પદાર્થ છે તો પહેલાં તો ચુંબકીય પદાર્થ કોને કહેવાય, એ ચુંબકીય પદાર્થનું વર્ગીકરણ કરવું હોય તો કેવી રીતે કરી શકાય। આઈ થિંક કેમેસ્ટ્રીમાં તમે થોડું ઘણું આના વિશે ડિટેલમાં અભ્યાસ કરી ગયા છો, હું યાદ કરાવું તમને। પ્રતિચુંબકીય, અનુચુંબકીય, લોહચુંબકીય આવા તમે વર્ડ તમે શીખી ગયા છો કેમેસ્ટ્રીમાં। તો એ જ વસ્તુ ફિઝિક્સમાં કંઈક અલગ રીતે આવે છે શીખવાની, કારણ કે ફિઝિક્સમાં બધી વસ્તુ ચુંબકીય ડાયપોલ મોમેન્ટને આધારિત છે। તો તમને પહેલાં ખબર હોવી જોઈએ કે કોઈપણ પદાર્થ છે એની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ આવે ક્યાંથી, કોઈપણ પદાર્થમાં રહેલા જે કંઈ ઇલેક્ટ્રોન છે એની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ આવે ક્યાંથી। તો કે એની પાસે બે પ્રકારની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ હોય, એક તો ઇલેક્ટ્રોન જ્યારે કક્ષામાં હોય ત્યારે તેની કક્ષીય ચુંબકીય ડાયપોલ મોમેન્ટ હોય, અને જ્યારે ઇલેક્ટ્રોન સ્પિન કરતા હોય એટલે કે ભ્રમણ કરતા હશે ત્યારે એની પાસે સ્પિન ચુંબકીય ડાયપોલ મોમેન્ટ હોય। તો એ કક્ષીય મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ અને સ્પિન મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ એ બંનેનો સદિશ સરવાળો કરો ત્યારે તમને કોઈપણ પદાર્થની પરિણામી ચુંબકીય ચાક માત્રા મળે, હા કે ના, પરિણામી મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ મળે। તો આ એક વસ્તુ લખી નાખજો કે કોઈપણ પદાર્થની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ એ બે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટનો સરવાળો છે। કઈ કઈ? તો કે કક્ષીય અને સ્પિન। ઓકે, હવે ચુંબકીય પદાર્થ કેવા કોને? તો કે ભાઈ એવા પદાર્થો કે જેને તમે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકો, એવા પદાર્થો કે જેને તમે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકો તેમાં મેગ્નેટિક ઇન્ડક્શન થતું હોય। આ જ વસ્તુ આપણે શીખવાના છીએ આના પછીના ચેપ્ટરમાં, એટલે કે છઠ્ઠા ચેપ્ટરમાં, ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન। તો વિદ્યુત ચુંબકીય પ્રણાલી આના પછીના ચેપ્ટરમાં શીખવાના છે, પણ ઇન્ડક્શન વર્ડ તમારા મગજમાં અત્યારથી હું નાખી દઉં છું કે ઇન્ડક્શનનો મતલબ શું થાય, તેથી તો ઇન્ડક્શનનો મતલબ શું થાય ગુજરાતીમાં ઇન્ડક્શનને કહેવું હોય તો પ્રેરણ અથવા તેમ કહેવાય ઉત્પન્ન થવું। ઇન્ડક્શનનો મતલબ શું થાય? પ્રેરણ અથવા તો ઉત્પન્ન થવું, જનરેટ થવું। એવા પદાર્થો કે જેને તમે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા ચુંબકીય પ્રેરણ થતું હોય એવા પદાર્થોને કહેવાય ચુંબકીય પદાર્થો। અને ચુંબકીય પદાર્થોની વ્યાખ્યામાં તો એટલું બધું કંઈ છે નહીં, હું લખી દઉં છું જસ્ટ અહીંયા તને। એવા પદાર્થો કે જેને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા, એટલે કે એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડમાં મૂકો, મેગ્નેટિક ઇન્ડક્શન થતું હોય અથવા તો ગુજરાતીમાં લખવું હોય તો ચુંબકીય પ્રેરણ થતું હોય તેવાના પદાર્થોને ચુંબકીય પદાર્થો કહેવાય છે। હવે ઘણા બધા પ્રકારના ચુંબકીય પદાર્થો છે એનું વર્ગીકરણ ત્રણ રીતે કરવામાં આવ્યું, અને એના ઉપર બેઝ કયો લેવામાં આવ્યો, શેના આધારે વર્ગીકરણ કર્યું? તો કે ભાઈ ચુંબકીય પદાર્થોને તમે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકો છો તો એની વર્તણૂક કેવી છે, એનો રિસ્પોન્સ કેવો છે, એના આધારે પદાર્થોને ત્રણ રીતે વર્ગીકરણ કરવામાં આવ્યા। એક છે ડાયામેગ્નેટિક, બીજું છે પેરામેગ્નેટિક, અને ત્રીજું છે ફેરોમેગ્નેટિક। ડાયામેગ્નેટિક, પેરામેગ્નેટિક અને ફેરોમેગ્નેટિક આ ત્રણ પ્રકારે ચુંબકીય પદાર્થોનું વર્ગીકરણ કરવામાં આવ્યું। કેના આધારે? તો કે ભાઈ બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકો છો તો બધાની વર્તણૂક કેવી છે, બધાનો રિસ્પોન્સ કેવો છે, પ્રતિભાવ કેવો છે, એના આધારે ડાયાને ઇંગ્લિશમાં કહેવાય પ્રતિચુંબકીય, શું કહેવાય? પ્રતિચુંબકીય। પેરાને કહેવાય અનુચુંબકીય, અને ફેરોને કહેવાય લોહચુંબકીય। લોહચુંબક, લોહચુંબક કરતા હતા ને એ આજે શીખવાનું છે, સમજાય છે? તો વન બાય વન પ્યોર થિયોરિટિકલ કોન્સેપ્ટ છે, હું વન બાય વન પોઈન્ટ એક સાથે પહેલાં લખી નાખીશ અને પછી તને વન બાય વન સમજાવવાની કોશિશ કરીશ। એટલા માટે કે હું જે રીતે લખી દઉં છું એ પ્રોપર લાઇન બાય લાઇન કેવી રીતે યાદ રાખશું એના આધારે હું એને લખી દઉં છું તમને। તો હું જે લખી દઉં છું એની પ્રોપર નોટ્સ બનાવી લેજો અને એવી રીતે પોઈન્ટ યાદ રાખવાની કોશિશ કરશો તો વાંધો નહીં આવે। થોડીક સાઇઝ નાની છે, બાકી હું તને ત્રણે ત્રણ એક સાથે કમ્પેરિઝન કરીને લખાવી દઉં, એકમાં આ પોઈન્ટ લખત, બીજાનો આ પોઈન્ટ, ત્રીજામાં આ પોઈન્ટ, તો તને વધારે યાદ રહી જાય। પરંતુ હવે એના ઓપ્શનમાં એવું કરીએ છીએ, ડાયામેગ્નેટિકના પોઈન્ટ પહેલાં લખીશ, સેમ એજ સિક્વન્સમાં પેરામેગ્નેટિકમાં પોઈન્ટ લખીશ, અને એજ સિક્વન્સમાં ફેરોમેગ્નેટિકના પોઈન્ટ લખીશ, સમજાય છે? તો આના આધારે તમે તમારી રીતે તફાવતની રીતે લખશો એટલે તમને વાંધો નહીં આવે, તમારી બુકમાં આખા આડા પેજમાં લખી નાખજો, થઈ જશે, વાંધો નહીં આવે, સમજાય છે? તો પહેલામાં પહેલો પદાર્થ છે આપણા માટે ડાયામેગ્નેટિક પદાર્થ, કે જેને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકે
તો શું થાય છે એ બધી વસ્તુને ડિસ્કસ કરવાની છે. ઓકે, તો ડાયામેગ્નેટિક પદાર્થના બધા જ આઈએમપી આઈએમપી પોઈન્ટ છે કે જે એમસીક્યુમાં કામ લાગે એ બધી જ વસ્તુ મેં લખી દીધી છે. અને આટલું યાદ રાખશો તો એનસીઆરટીમાં તો ઘણું બધું ઓકવર્ડ આમથી તેમ લખેલું છે, વ્યવસ્થિત બધા પોઈન્ટ ધ્યાનમાં ગોઠવી દીધા છે. જો વન બાય વન જુઓ તો કે ડાયામેગ્નેટિક પદાર્થ ગુજરાતી શું કહેતા હતા? પ્રતિચુંબકીય. અને ગુજરાતી શું કરતા હતા આપણે? પ્રતિચુંબકીય. પ્રતિ એટલે વિરોધ કરવો કે નહીં? તો આવી રીતે લખે. પ્રતિનો મતલબ શું થાય? તો કે વિરોધ કરવો. તો ડાયામેગ્નેટિક પદાર્થો એવા હશે કે જે ચુંબકીય ક્ષેત્રરેખાનો વિરોધ કરતા હશે. ડાયામેગ્નેટિક પદાર્થો કેવા હશે? એવા હશે કે જે ચુંબકીય ક્ષેત્રરેખાનો વિરોધ કરતા હશે. મતલબ એક પણ ચુંબકીય ક્ષેત્રરેખાને પોતાની અંદરથી દાખલ થવા નહીં દે. એક થશે અમુક, જો 100% પદાર્થ ડાયામેગ્નેટિક હોય તો બધી જ ચુંબકીય ક્ષેત્રરેખાઓ બહાર નીકળે. અમુક ચુંબકીય ક્ષેત્રરેખાઓ એવી પણ હશે કે જે અંદરથી પણ દાખલ થતી હશે, પરંતુ મોટાભાગની ચુંબકીય ક્ષેત્રરેખાને ધક્કો મારવાની કોશિશ કરશે. શા માટે? તો કે ભાઈ, જ્યારે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં ડાયામેગ્નેટિક પદાર્થને મૂકવામાં આવે, જ્યારે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં ડાયામેગ્નેટિક પદાર્થને મૂકવામાં આવે ત્યારે અંદર જે કંઈ ચુંબકીય પ્રેરણ થાય છે, મેં તમને થોડી વાર પહેલાં કીધું હતું કે મેગ્નેટિક ઇન્ડક્શન થાય, એને ચુંબકીય પદાર્થ કહેવાય. તો એ જે મેગ્નેટિક ઇન્ડક્શન થાય છે એ બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશાની વિરુદ્ધ દિશામાં થાય છે. એટલે અંદરના ભાગમાં જે કંઈ ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે, તો ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવવા માટે પહેલાં તો ધ્રુવ પ્રેરણ થવું જોઈએ કે નહીં? તો અંદરના ભાગમાં ધ્રુવ ઉત્પન્ન થશે. જો ચુંબક નથી મૂક્યો, મેં અહીંયા પદાર્થ મૂક્યો છે, પરંતુ એને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકો એટલે ઓટોમેટિક એમાં ધ્રુવ પ્રેરિત થશે. તો ડાયામેગ્નેટિક પદાર્થમાં ધ્રુવ કેવી રીતે પ્રેરિત થાય? તો કે એન ધ્રુવ અને એસ ધ્રુવ કે જેની દિશા બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશાની વિરુદ્ધ દિશામાં હશે, કે જેની દિશા બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશાની વિરુદ્ધ દિશામાં હશે. એથી એ શું કરે છે? દરેક અણુ છે એ ચુંબકીય ક્ષેત્રમાં અપાકર્ષણ અનુભવે છે. એટલે જ ડાયામેગ્નેટિક પદાર્થ એવા છે કે જેને તમે ચુંબકની નજીક લઈ જાઓ તો ચુંબકને શું કરે? અપાકર્ષી બળ લગાવે. શા માટે? કારણ કે ચુંબકીય ક્ષેત્રની દિશા અને અંદર જે કંઈ ચુંબકીય પ્રેરણ થાય છે બેની દિશા પરસ્પર કેવી છે? વિરુદ્ધ છે. એટલામાં જે ચુંબકીય ક્ષેત્રરેખાઓ છે ચુંબકથી શું થાય છે? અપાકર્ષા છે અને બહાર તરફ ધકેલાય છે. એનું પરિણામ શું આવે? આપણે તમે યાદ કરો, સોલેનોઇડની અંદર તમે કોઈ પદાર્થ મૂકતા હતા, કોઈ કોરમાં કોઈ તમે એવો મેગ્નેટિક પદાર્થ મૂકતા હતા કે જેને કારણે પરિણામી ચુંબકીય ક્ષેત્ર જે ઉત્પન્ન થાય એ પણ ક્ષેત્રની દિશામાં જ આવે, જે ક્ષેત્રમાં વધારો કરતું. આને જ કહેતા હતા મેગ્નેટાઇઝેશન. એકમ કદદીઠ પરિણામી ચુંબકીય ચાકમાત્રા. નોર્મલી એ પદાર્થમાં બધી ચુંબકીય ચાકમાત્રા અસ્તવ્યસ્ત હોય, જ્યારે તેને ક્ષેત્રમાં મૂકવામાં આવે તો બધી ચુંબકીય ચાકમાત્રાઓ એક જ દિશામાં, એટલે કે ક્ષેત્રની દિશામાં ગોઠવા દીધી, અને પરિણામી ચુંબકીય ક્ષેત્ર તમારું વધતું હતું. ખરેખર તમારે લખતા હતા B0 = μ0 ni. આને મેં એ જ કહી દીધા છે. અને હવે તમે કોઈ પદાર્થને મૂકો તો નવું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય મેગ્નેટાઇઝેશનના સમપ્રમાણમાં હોય, પછી બેનો સરવાળો કરો એટલે પરિણામી ચુંબકીય ચુંબકીય ક્ષેત્ર કેટલું આવતું હતું? H+m, કંઈક વધતું હતું. બટ એ ક્યારે વધી શકે? તો કે જે ચુંબકીય પ્રેરણ ઉત્પન્ન થાય છે એ પણ ક્ષેત્રની દિશામાં જ હોય. હવે અહીંયા ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં આવ્યું તો નિશાની કેવી આવશે? માઇનસ આવશે. નિશાની માઇનસ આવે એટલે μ0H માંથી કંઈક ઘટે છે, તો પરિણામી ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા શું થાય? ઘટે, કારણ કે બંને વિરુદ્ધ દિશામાં છે. હવે અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં તમે કોઈ પ્રબળ ચુંબકને મૂકો, ફોર એક્ઝામ્પલ આ અનિયમિત ચુંબકીય ક્ષેત્ર છે, અહીંયા પરિણામી ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા વધારે છે, હા કે ને? ચુંબકીય ક્ષેત્રરેખાઓ જુદી જેમ જેમ દૂર હોય એમ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા ઘટે. અહીંયા બી છે એ વધારે છે અને અહીંયા બી છે એ ઓછું છે, અહીંયા ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા વધારે હશે. આમાં તમે કોઈ પદાર્થને મૂકો, કયા પદાર્થને? ડાયામેગ્નેટિક પદાર્થને મૂકો તો શું થાય? ડાયામેગ્નેટિક પદાર્થમાં મૂકો એટલે અહીંયા ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ એવી રીતે જનરેટ થશે, અહીંયા દક્ષિણ ધ્રુવ જનરેટ થશે અને અહીંયા ઉત્તર ધ્રુવ જનરેટ થશે. જ્યાં પ્રબળ ક્ષેત્ર છે ત્યાં દક્ષિણ ધ્રુવ ઉત્પન્ન થશે. જો આ ટેક્સ્ટબુકમાં લખેલ નથી, હું તમને ઇન્ફોર્મેશન આપું છું. પ્રબળ ચુંબકીય ક્ષેત્ર છે ત્યાં દક્ષિણ ધ્રુવ ઉત્પન્ન થશે અને આ બાજુ ઉત્તર ધ્રુવ ઉત્પન્ન થશે. હવે પ્રબળ ક્ષેત્ર છે તો અહીંયા લાગતું બળ કેવું હશે? તમે યાદ કરો F = qE તમે લખતા હતા, તો અહીંયા શું લખું? qm × b. ત્યાં qm છે ધ્રુવમાન છે, તો દક્ષિણ ધ્રુવમાન, પણ અહીંયા ક્ષેત્ર વધારે છે અને દક્ષિણ ધ્રુવ હંમેશા ઉત્તર ધ્રુવ તરફ બળ લગાડે કે નહીં? તો આ બાજુ લાગતું બળ છે એ વધારે હશે, એનું પર જે બળ લાગે છે એ ઓછું હશે. એટલે ખરેખર થયું શું? આ બાજુ ગતિ કરવો જોઈએ કે નહીં? આ બાજુ ગતિ કરે એનો મતલબ શું થાય? અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં ડાયામેગ્નેટિક પદાર્થને મૂકો તો એ પ્રબળ ક્ષેત્રથી નિર્બળ ક્ષેત્ર તરફ જાય. અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા પ્રબળથી નબળા ક્ષેત્ર તરફ ગતિ કરે. એની મેં તને રીઝન આપ્યું. શા માટે? કારણ કે આ વસ્તુ રેફરન્સ બુકમાં લખેલી છે કે જ્યારે ડાયામેગ્નેટિક પદાર્થને
અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકો તો એનો દક્ષિણ ધ્રુવ છે ને એ પ્રબળ ક્ષેત્ર પાસે ઉત્પન્ન થશે અને ઉત્તર ધ્રુવ છે એ નિર્બળ ચુંબકીય ક્ષેત્ર પાસે ઉત્પન્ન થશે. હવે જ્યાં પ્રબળ ચુંબકીય ક્ષેત્ર હોય ત્યાં બળ વધારે લાગે, તો એસ ધ્રુવ પર આ બાજુ લાગતું બળ છે વધારે છે, એન ધ્રુવ પર આ બાજુ લાગતું બળ છે ઓછું. હવે તમને સર એસ બાજુ એસ પર આ બાજુ કેવી રીતે, કારણ કે માનો કે એનની ક્ષેત્રરેખા આ બાજુ આવી રીતે છે, તો બાહ્ય ચુંબકીય ક્ષેત્રરેખા એન એસ એન થી એસ તરફ હોય કે નહીં, તો એસ કે બાજુ જવાની કોશિશ કરે એન બાજુ. હવે ખબર પડી કે ન પડી, ડાયરેક્ટ યાદ રાખશો તો પણ ચાલશે કે અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા પ્રબળથી નબળા તરફ જાય છે. પ્રતિનો મતલબ શું થાય કે એને ભાઈ બહુ ચુંબક ગમતો જ નથી તો પ્રબળ બાજુ નથી જવું, આપણે નિર્બળ બાજુ જ જવું છે, આવું કંઈક વિચારશો તો પણ ચાલશે. હસ ડાયમેગ્નેટિક પદાર્થના પરમાણુમાં પરિણામી ચુંબકીય ચાકમાત્રા શૂન્ય હોય છે. શા માટે? તો કે ભાઈ કક્ષીય ચુંબકીય ચાકમાત્રા અને સ્પિન ચુંબકીય ચાકમાત્રા પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય. આવી બધી વસ્તુ રેફરન્સ બુકમાં પોઈન્ટ લખેલા છે, પરંતુ એનસીઆરટીમાં કંઈ વસ્તુ લખેલી નથી એટલે હું તમને કહેતો નથી, જસ્ટ ખાલી કહેતો જાઉં છું કે ભાઈ ડાયમેગ્નેટિક પદાર્થના પરમાણુમાં પરિણામી ચુંબકીય ચાકમાત્રા શૂન્ય હોય. શા માટે? તો કે યાદ રાખજે ભાઈ, એની કક્ષીય ચુંબકીય ચાકમાત્રા અને સ્પિન ચુંબકીય ચાકમાત્રા પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય, એટલે બેનો સદિશ સરવાળો કરો તો કેવો થઈ જાય? ઝીરો. આ એના એક્ઝામ્પલ છે, બિસ્મત છે, કોપર છે, લેડ છે, સિલિકોન છે, યસ નાઇટ્રોજન છે, પરંતુ એસટીપીએ લેવાનો, પાણી છે, સોડિયમ ક્લોરાઇડ છે, આ બધા એના એક્ઝામ્પલ છે. અને એના માટેની સસેપ્ટેબિલિટી છે, એમસીક્યુમાં કામ લાગે, ડાયામેગ્નેટિક પદાર્થની સસેપ્ટેબિલિટી નાની ઋણ મોટી ઋણ, નાની ધન મોટી ધન, તો ખબર હોવી જોઈએ નાની અને ઋણ હોય, સમજાય છે? તો આ એક વસ્તુ લખવી હોય તો લખી નાખજો એક્સ્ટ્રા આમાં, પ્રબળથી નિબળાવાના નિર્બળવાળામાં. બીજી એક વસ્તુ તમને કહી દઉં, સુપર કંડક્ટર તમે કદાચ નામ સાંભળ્યું હશે ત્રીજા ચેપ્ટરમાં, વિદ્યુત પ્રવાહવાળા ચેપ્ટરમાં સુપર કંડક્ટર તમે નામ સાંભળ્યું હશે. હવે સુપર કંડક્ટર પદાર્થો શું છે, કોને ખબર છે? સુપર કંડક્ટર એટલે બીજું કાંઈ નહીં, ખૂબ જ નીચા તાપમાને, ખૂબ જ નીચા તાપમાને ઠંડી કરેલી ધાતુઓ, એ સુપર કંડક્ટર કહેવાય. અને સુપર કંડક્ટર પાસે બે પ્રોપર્ટી છે, એ પ્રબળ વાહક પણ છે, અથવા તમે કહી શકો સંપૂર્ણ વાહક પણ છે, અને સંપૂર્ણ ડાયામેગ્નેટિક પણ છે. સુપર કંડક્ટર એટલે નીચા તાપમાને ઠંડી કરેલી ધાતુ, સંપૂર્ણ વાહક પણ છે અને સંપૂર્ણ સંપૂર્ણ ડાયામેગ્નેટિક, બંને ગુણધર્મ ધરાવે છે. હવે તો તને ખબર પડી જાય, જો આ પદાર્થ સુપર કંડક્ટર એ સંપૂર્ણ ડાયામેગ્નેટિક પદાર્થ હોય તો ચુંબકને શું કરે, અપાકર્ષે કે ન અપાકર્ષે? તો ચુંબકને શું કરે, અપાકર્ષે. અને ભાઈ સુપર કંડક્ટર છે તો એનામાંથી એક પણ ચુંબકીય ક્ષેત્રરેખાને પસાર થવા ન દે, બધી જ ચુંબકીય ક્ષેત્રરેખાઓને બહાર ધકેલે. સુપર કંડક્ટર શું કરશે, જ્યારે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો બધી જ ચુંબકીય ક્ષેત્રરેખાઓને પોતાનામાંથી બહાર તરફ ધકેલે. અને આ ઘટનાને કહેવાય મિસ્નર અસર. શું કહેવાય? કારણ કે મિસ્નર નામના વૈજ્ઞાનિકે આ વસ્તુનું સંશોધન કર્યું હતું, મિસ્નર અસર. જ્યારે સુપર કંડક્ટરને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો બધી જ ચુંબકીય ક્ષેત્રરેખાઓ પોતાનામાંથી બહાર કાઢશે, એટલે આ ઘટનાને કહેવાય મિસ્નર અસર. કારણ કે એનો અભ્યાસ કોને કર્યો હતો, મિસ્નર નામના વૈજ્ઞાનિકે. અને સુપર કંડક્ટર માટે સસેપ્ટેબિલિટી છે એ -1 હોય. સુપર કંડક્ટર માટે સસેપ્ટેબિલિટી કેટલી હોય? -1. તો તમને પૂછો સાપેક્ષ પરમિએબિલિટી કેટલી થાય, તો સૂત્ર શું છે, 1+ સસેપ્ટેબિલિટી અને કિંમત, તો μr કેટલા આવે, 0. સુપર કંડક્ટર માટે સાપેક્ષ પરમિએબિલિટી 0 હોય, સસેપ્ટેબિલિટી -1 હોય. અને સુપર કંડક્ટર કોને કહેવાય, તો કે એકદમ નીચા તાપમાને ઠંડી કરેલી ધાતુઓ કે જે સંપૂર્ણ વાહકતાનો ગુણધર્મ પણ ધરાવે, સંપૂર્ણ ડાયામેગ્નેટિક પદાર્થનો પણ ગુણધર્મ ધરાવતા હોય, એટલે જે કાંઈ એના પ્રોપર્ટીસ છે ડાયામેગ્નેટિક પદાર્થોની એ બધી જ પ્રોપર્ટીનું પાલન કરતા હશે. ચુંબકને અપાકર્ષે ચોખ્ખી વાત છે, કારણ કે ડાયામેગ્નેટિક પદાર્થો છે. જ્યારે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં રાખવામાં આવે તો બધી જ ક્ષેત્રરેખાઓને પોતાનામાંથી અપાકર્ષે. આ ઘટનાને કહેવાય મિસ્નર અસર. તો આ વસ્તુ ખબર પડી ગઈ. પ્રતિનો મતલબ શું થાય, ચુંબકીય ક્ષેત્રરેખાને અપાકર્ષવાનો, એટલે ચુંબકીય ક્ષેત્રરેખાઓને બહાર કાઢે, ચુંબકથી અપાકર્ષાય. અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકો તો પ્રબળથી નિર્બળ તરફ આવે, સસેપ્ટેબિલિટી નાની અને ઋણ હોય, પરિણામી ચુંબકીય ચાકમાત્રા શૂન્ય હોય. અને એના એક્ઝામ્પલ તો ડાયામેગ્નેટિક પદાર્થમાં આઈ થિંક હવે તમને કોઈ ડાઉટ હશે નહીં, બધી જ વસ્તુ પ્રોપર લખાવી છે. વ્યવસ્થિત નોટ્સ બનાવશો અને અમુક અમુક ટાઈમે રિવિઝન કરતા રહેજો, એમસીક્યુની દ્રષ્ટિએ વસ્તુ કામની છે. હવે જો તો એના પછી છે પેરામેગ્નેટિક પદાર્થો, એટલે કે અણુચુંબકીય, એટલે ચુંબક અણુ પ્રતિમા તું શું કરતા હતા, વિરોધ કરતા હતા, અણુમાં વિરોધ કરતા હશે નહીં. તો કેવી રીતે જોઈએ આપણે,
તો કે ભાઈ પેરામેગ્નેટિક પદાર્થો એવા છે કે જેને કાયમી ચુંબકીય ચાકમાત્ર હોય જ છે. દરેક અણુ અને પરમાણુ પાસે કાયમી ચુંબકીય ચાકમાત્ર તો હોય જ છે, એ પછી એ સ્પિનને કારણે હોય કે કક્ષીય ચુંબકીય ચાકમાત્રના કારણે. પરંતુ દરેક ચુંબકીય ચાકમાત્ર એવી રીતે ગોઠવાયેલી હશે કે પરસ્પર એકબીજાની અસર નાબૂદ કરે, એટલે પરિણામી ચુંબકીય ચાકમાત્ર તો ઝીરો મળશે. ક્યારે? ક્ષેત્રમાં નહીં હોય ત્યારે. કોઈ પણ પેરામેગ્નેટિક પદાર્થનો ટુકડો પડ્યો છે તો દરેક અણુ પાસે ચુંબકીય ચાકમાત્રા છે. કોઈ એક અણુ છે તો એ માનો કે આવી દિશામાં ગતિ કરે છે, તો આંગળીઓ કક્ષા એને પરિભ્રમણની દિશામાં રાખો, અંગૂઠો ચુંબકીય ચાકમાત્રાની દિશા દર્શાવે. આવી રીતે પરિભ્રમણ કરે છે તો અંગૂઠો ચુંબકીય ચાકમાત્રાની દિશા દર્શાવે. આવી રીતે છે, સોરી, આમાં પરિભ્રમણ કરે છે તો અંગૂઠો નીચે તરફ આવશે તો એની ચુંબકીય ચાકમાત્રા નીચે છે. પેરામેગ્નેટિક પદાર્થના દરેક અણુ અને પરમાણુ પાસે ચુંબકીય ચાકમાત્રા હોય, પરંતુ દરેક અણુ અને પરમાણુ એવી રીતે ગોઠવાયેલો હશે કે એની પરિણામી ચુંબકીય ચાકમાત્રા બધી કેવી દેખાય? તને અસ્તવ્યસ્ત દેખાય અને એકબીજાની અસર નાબૂદ કરી દે તો પરિણામી ચુંબકીય ચાકમાત્રા કેવી થઈ જાય? ઝીરો. પરિણામી મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ ઝીરો થઈ જશે. હવે જ્યારે આને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકો, હવે જ્યારે આને તમે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડો એટલે શું થાય? બાહ્ય ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડો એટલે શું થાય? આ ચુંબકીય ચાકમાત્રા જે અસ્તવ્યસ્ત છે ને એ ક્ષેત્રની દિશામાં આવવાનો પ્રયત્ન કરે. આ શું કરે? ક્ષેત્રની દિશામાં ગોઠવાનો પ્રયત્ન કરે. પરંતુ 100 એ 100% ચુંબકીય ચાકમાત્રા ક્યારેય ક્ષેત્રની દિશામાં ગોઠવાશે નહીં. એની અમુક કન્ડિશન હોય, 100 એ 100% ચુંબકીય ચાકમાત્રા ગોઠવવી હોય તો શું કરવું પડે એ હું તમને પછી કહું. તો પરિણામી ચુંબકીય ચાકમાત્રા તો શૂન્ય હતી, જ્યારે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર લગાવ્યું એટલે આ સૂક્ષ્મ ડાયપોલ છે એ બધી ક્ષેત્રની દિશામાં ગોઠવવાનો પ્રયાસ કરશે. ક્ષેત્રની દિશામાં બધી ચુંબકીય ડાયપોલ ગોઠવાય નહીં. શા માટે? કારણ કે તમને ખબર છે 3/2 KBT ઉષ્મા ઉર્જા હોય એની પાસે, ઉષ્મીય દોલનો કરતા હોય, એના કારણે બધી જ ચુંબકીય ચાકમાત્રા ગોઠવાશે નહીં. પણ જે કંઈ ચુંબકીય ચાકમાત્રા ગોઠવાની ક્ષેત્રની દિશામાં, એના કારણે અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્રમાં શું થયો? વધારો થયો કે નહીં? કારણ કે ક્ષેત્રની દિશામાં ગોઠવાની ભાઈ, ક્ષેત્રને યાદ કરો, સોલેનોઇડમાં જે પદાર્થ મૂક્યો હતો એ પેરામેગ્નેટિક પદાર્થ હોઈ શકે? હા, હોઈ શકે. શા માટે? કારણ કે જ્યારે એ પદાર્થ બારોબાર હતો ત્યારે એની પરિણામી ચુંબકીય ચાકમાત્રા શૂન્ય હતી. જ્યારે એ પદાર્થને સોલેનોઇડની અંદર મૂક્યો તો એની ચુંબકીય ચાકમાત્રા ક્ષેત્રની દિશામાં ગોઠવણી હતી, અને એનું જે ચુંબકીય ક્ષેત્ર મળે એ મેગ્નેટાઇઝેશનના સમપ્રમાણમાં હોય. યાદ કરો, એકમ કદદીઠ જેટલી ચુંબકીય ચાકમાત્રા વધારે એના સમપ્રમાણમાં હોય. હવે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા શું થયું? અંદરના વિસ્તારમાં ક્ષેત્રની દિશામાં ગોઠવાવાનું શરૂ થયું. હવે ક્ષેત્રની દિશામાં ગોઠવાશે એટલે અંદરના વિસ્તારમાં કંઈક ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થવાનું છે કે નહીં, એટલે કે કંઈક ચુંબકત્વ ધારણ કરશે. એન ધ્રુવ અને એસ ધ્રુવ બને તો જ અંદરના વિસ્તારમાં ગોઠવાય ને. ફોર એક્ઝામ્પલ હું તમને એમ કહું કે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે, હવે કોઈ પેરામેગ્નેટિક પદાર્થને મૂકું ક્ષેત્રમાં, તો અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર ધારણ થાય છે તો બે ધ્રુવ ધારણ કરવા પડે કે નહીં? એન અને એસ. એટલે એ નિર્બળ ચુંબકત્વ ધારણ કરે છે, બહુ પ્રબળ નહીં ધારણ કરે, નિર્બળ ચુંબકત્વ ધારણ કરશે. અને આના હિસાબે થાય શું? જો માનો કે આ અનિયમિત ચુંબકીય ક્ષેત્ર હોત, જો આ અનિયમિત ચુંબકીય ક્ષેત્ર હોત તો શું કરે? તા નિર્બળ ચુંબકીય ક્ષેત્રથી પ્રબળ ચુંબકીય ક્ષેત્ર તરફ ગતિ કરે. બોલ, હા કે ના? કારણ કે નિર્બળ ચુંબકત્વ ક્ષેત્ર, નિર્બળ ચુંબકત્વ છે એટલે એને પ્રબળ પાસે જવું હોય કે ન જવું હોય? તો નિર્બળથી પ્રબળ તરફ ગતિ કરે. ક્યારે? તો કે અનિયમિત ક્ષેત્રમાં મૂકીએ ત્યારે. ચુંબક તરફ આકર્ષણ અનુભવે છે પણ એટલું બધું સ્ટ્રોંગ આકર્ષણ નથી, નિર્બળ છે, માપે માપે છે. ભાઈ મૂંઝાય છે કે પૂછવું કે ના પૂછવું, પૂછવું કે ના પૂછવું, આકર્ષિત તો થાય છે પરંતુ એટલું બધું પ્રબળ આકર્ષણ નથી. ડાયપોલ મોમેન્ટ છે એ ક્ષેત્રની દિશામાં ગોઠવાય છે એટલે એની સસેપ્ટિબિલિટી એક્સ કેવી છે? સસેપ્ટિબિલિટી એક્સ કેવી છે? ધન છે. એલ્યુમિનિયમ છે, સોડિયમ છે, કેલ્શિયમ છે, ઓક્સિજન છે, એસટીપીએ, કોપર ક્લોરાઇડ છે, CuCl2 કે CuCl3, કોપરને આઈ થિંક બે હોય ને, CuCl2 હોય કાં, વોટ એવર, જે કેમિસ્ટ્રીનો સબ્જેક્ટ છે, હું તો ખાલી મારા માટે કહું છું. તો આ બધા એના એક્ઝામ્પલ છે. અને જેવી રીતે ડાયામેગ્નેટિક પદાર્થોમાં મિસનર અસર શીખી ગયા, એવી રીતે પેરામેગ્નેટિક પદાર્થમાં ક્યુરીનો નિયમ આવે છે. ક્યુરી, પિયરી ક્યુરી નામનો વૈજ્ઞાનિક, નામ સાંભળેલું છે તમે, મેડમ ક્યુરી, પિયરી ક્યુરી બધું સાંભળ્યું ને, તો પિયરી ક્યુરીનો એક રોલ છે, એને નામ આપ્યું છે ક્યુરીનો નિયમ. શું છે તમને કહી દો, એ પહેલાં ફરીથી એક વખત જોઈ લો. ડાયામેગ્નેટિક પદાર્થોને પરિણામી ચુંબકીય ચાકમાત્રા હતી જ નહીં, એ ચુંબકથી અપાકર્ષાત હતું, ક્ષેત્રરેખાને બહાર કાઢી નાખે. હવે પેરામેગ્નેટિક પદાર્થ એવી છે કે જેને દરેક અણુ પાસે પરિણામી ચુંબકીય ચાકમાત્રા છે પરંતુ અસ્તવ્યસ્ત છે, એટલે એ પણ પરિણામી ચુંબકીય ચાકમાત્રા તો ઝીરો જ છે. પરંતુ જ્યારે તમે ક્ષેત્રમાં ગોઠો ત્યારે ડાયામેગ્નેટિક પદાર્થમાં ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગોઠવાય,
જ્યારે પેરામેગ્નેટિક પદાર્થમાં ક્ષેત્રની દિશામાં ગોઠવાય એટલે અંદરના વિસ્તારમાં કંઈક તમને ચુંબકીય ચાક માત્રા મળે. ફિઝામાં જઈ ગયું એટલે એટલી બધી નહીં મળે, 100-100% ગોઠવાશે નહીં. એટલે જે કંઈ ચુંબકીય ચાક માત્રા મળે છે એ નિર્બળ ચુંબકત્વ ધારણ કરશે અને એના હિસાબે અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં નિર્બળથી પ્રબળ તરફ ગતિ કરે. આ વસ્તુ ક્લિયર છે. સસેપ્ટેબિલિટી ધન છે. એક્ઝામ્પલ આપ્યા. હવે પેરામેગ્નેટિક પદાર્થો માટે જે ક્યુરીનો નિયમ છે એ મને બહુ ગમે છે કે જ્યારે આ ચેપ્ટરમાંથી થિયરી પૂછાતી અને હજી કદાચ 2 માર્ક્સની પૂછી દઈએ તો નવાઈ નથી એમાંથી કંઈ, ત્યારે આ વસ્તુ બહુ પૂછાતી એમાંથી. ક્યુરીનો નિયમ હતો એ આ ચેપ્ટરમાંથી આઈએમપી નિયમ હતો. ક્યુરીએ શું કીધું હતું કે પેરામેગ્નેટિક પદાર્થોનું મેગ્નેટાઇઝેશન છે, પેરામેગ્નેટિક પદાર્થોનું મેગ્નેટાઇઝેશન એટલે કે એકમ કદ દીઠ એની ચુંબકીય ચાક માત્રા, પેરામેગ્નેટિક પદાર્થોનું મેગ્નેટાઇઝેશન છે એ બાહ્ય ચુંબકીય ક્ષેત્રના સમપ્રમાણમાં હોય. તમે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકો એટલે ક્ષેત્રની દિશામાં ગોઠવાનું છે કે નહીં, જેટલું ક્ષેત્ર પ્રબળ હશે એટલી વધારે ચુંબકીય ચાક માત્રા, સોરી એટલી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એ દિશામાં ગોઠવાય કે ન ગોઠવાય. અરે યાર, જેમ ચુંબકીય ક્ષેત્ર વધારે બારોબારનું એવી દાદા કીધી કરે, અંદરની જે 100% ચુંબકીય ચાક માત્રા નહોતી ગોઠવાતી, જેમ તમે મૂલ્ય વધારતા જાઓ એમ એને વધારે ગોઠવવું પડે કે ન ગોઠવવું પડે. અને તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં હોય. અને તાપમાનના કેના કેમ હોય તો કે વ્યસ્ત પ્રમાણમાં. તાપમાન જેમ ઓછું એમ મેગ્નેટાઇઝેશન વધારે. શા માટે? શા માટે? ઉષ્મીય દોલનો ઘટી જાય. ઉષ્મીય દોલનોને કારણે 100% નો જ થવા દેતો. હવે તાપમાન તમે ઘટાડી નાખો તો ઉષ્મીય દોલનો ઘટે કે નહીં? ઉષ્મીય દોલનો ઘટે એટલે મેગ્નેટાઇઝેશન વધે. મેગ્નેટાઇઝેશનનો મતલબ શું છે? એકમ કદ દીઠ ચુંબકીય ચાક માત્રા. બોલ, ભેજામાં જઈ કે નહીં? તો બસ આ જ ક્યુરીનો નિયમ છે. હું સેન્ટેન્સ નથી લખતો, હા ભાઈ. પેરામેગ્નેટિક પદાર્થો માટે મેગ્નેટાઇઝેશન એ બાહ્ય ચુંબકીય ક્ષેત્રના સમપ્રમાણમાં અને પદાર્થના તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આ જેનો નિયમ છે. હવે સમપ્રમાણતાની નિશાની દૂર કરું અને અચળાંક મૂકું છું સી. તો એ સી બીજું કાંઈ નથી, એ ક્યુરીનો અચળાંક છે. અને ક્યુરીના અચળાંકનું પારિમાણિક સૂત્ર આઈએમપી છે એ થોડીક વાર પછી તને કહું હું શું છે તે. એ પહેલાં થોડુંક આમાં એનાલિસિસ કરી લઈએ. તો અહીંથી અહીંથી પણ સમજી શકાય છે કે જો હવે તમે વિચારો, કાં તો તમે બાહ્ય ચુંબકીય ક્ષેત્રની કિંમત વધારો, કાં તો તમે તાપમાન ઘટાડો, અથવા બંને એકસાથે કરો. ચુંબકીય ક્ષેત્ર એ વધારો અને તાપમાન ઘટાડો તો મેગ્નેટાઇઝેશન વધે કે નહીં? મેગ્નેટાઇઝેશન વધતું છે એનો મતલબ શું થાય? એકમ કદિત ચુંબકીય ચાક માત્રા વધતી જાય. એક સમય એવો આવશે કે પેરામેગ્નેટિક પદાર્થની બધી જ ચુંબકીય ચાક માત્રા છે એ એક જ દિશામાં ગોઠવાઈ જાય, 100-100% ક્ષેત્રને સમાંતર થઈ જાય. થાય કે નહીં? મેં તમને કીધું હતું ને આવું ક્યારે થાય? કાં તો તાપમાન ઘટાડવાનું, કાં તો બાહ્ય ચુંબકીય ક્ષેત્ર વધારવાનું. તમને એમ પૂછે પેરામેગ્નેટિક પદાર્થોનું મેગ્નેટાઇઝેશન કેવી રીતે વધે? ઓપ્શન એ B0 વધારીને, T ઘટાડીને, ઉપરના બંને કે આપેલ પૈકી એક પણ નહીં, ઉપરના બંને. B0 વધારો અથવા તો T ઘટાડો. એમ વધારવા માટે, મેગ્નેટાઇઝેશન વધારવા માટે કાં તો બાહ્ય ચુંબકીય ક્ષેત્ર વધારો અથવા તો પદાર્થનું તાપમાન ઘટાડો. MCQમાં ખાસ કામનું છે. તો જ્યારે બધી જ ચુંબકીય ચાક માત્રાઓ છે એ ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ જાય તો એ જે ઘટના છે જ્યારે 100% મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ, મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ ક્ષેત્રને સમાંતર ગોઠવાય તે ઘટનાને સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન કહે છે. તે ઘટનાને શું કહેવાય? સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન. અને એકવાર સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન મળે પછી ક્યુરીના નિયમને પણ પાટો મારી દે, તું તારા રસ્તે, મારે એની સાથે કંઈ લેવા દેવા છે અને એકવાર ચુંબકીય ચાક માત્રા ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ ગઈ પછી ક્યુરીના નિયમનું પાલન કરશે નહીં. તો આ પોઈન્ટ તારે લખવાનો છે કે એક વખત સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન મળી જાય પછી ક્યુરીના નિયમનું પાલન થાય નહીં. આમાં થોડુંક એનાલિસિસ કરવું હોય તો તમે કરી શકો. B0 દેખાય ને હું μ0H મૂકી દઉં, કોઈને કંઈ વાંધો. બાહ્ય ચુંબકીય ક્ષેત્ર કેને કારણે મળ્યું હોય તો કે સોલેડોઇડમાં હોય ત્યાં વિદ્યુત પ્રવાહના કારણે. H દેખાઈને એના લખવાનું છે, યાદ છે કે નહીં? Hને હું છેદમાં લઈ આવું, C μ0/T. અને M/H કોને કહેવાય? M proportional to H હોય. મેગ્નેટાઇઝેશન એ બાહ્ય ચુંબકીય તીવ્રતાને સમપ્રમાણમાં હોય.
અને એને છૂટો કર્યો તો સસેપ્ટેબિલિટી મૂકતા હતા. તો એમ બાય એચ એટલે શું થાય? સસેપ્ટેબિલિટી થઈ કે નહીં? તો કોઈ પણ પદાર્થની સસેપ્ટેબિલિટી તમે અહીંથી પણ ફાઇન કરી શકો છો. તમને તાપમાન આપી દઈએ, તાપમાન આપી દઈએ, ક્યુરીનો અચાંકની કિંમત આપી દઈએ, મ્યુ જીરો, તમને ખબર છે સસેપ્ટેબિલિટી મળે કે ન મળે. તો અહીંથી બે ત્રણ એમસીક્યુ અઘરા બની શકે એમ છે. આપણે ખબર જ ન હોય સસેપ્ટેબિલિટીનું તાપમાનનો રિલેશન શું છે, તો તે દિવસે ગાડી ગોટે ચડી જાય. તો ક્યુરીનો નિયમ તમારા માટે કામનો છે. જો અહીંથી ક્યુરીનો અચાંકને કરતા બનાવું તો સી બરાબર શું થઈ જાય? અહીંથી કરો તો પણ વાંધો નહીં, અહીંથી સીના કરતા બનાવો. ચાલો તો એક્સ ટી બાય મ્યુ ઝીરો, એક્સ એટલે સસેપ્ટેબિલિટી, ટી બાય મ્યુ ઝીરો. હવે તમને ખબર સસેપ્ટેબિલિટી પરિમાણ રહિત છે. ટીનો એકમ છે કેલ્વિન, ટીનો એકમ છે કેલ્વિન. મ્યુ ઝીરોનો એકમ જોતો હોય તો મ્યુ ઝીરો શું છે? ચુંબકીય પરમીએબિલિટી છે. મ્યુ ઝીરો શું છે? ચુંબકીય પરમીએબિલિટી. 4π × 10⁻⁷ અને આનો એકમ થાય ન્યૂટન અપોન એમ્પિયર મીટર સ્ક્વેર. યાદ આવે? આ યાદ આવે? નથી યાદ આવતો? અહીંથી પણ કરી શકો. જો સી બરાબર શું થશે? એમ ટી બાય બી ઝીરો. સાંભળજો, એમ શું છે? એકમ કદ દીઠ ચુંબકીય ચાકમાત્રા. તો એકમ કદ દીઠ ચુંબકીય ચાકમાત્રાનું પરિમાણ એમ બાય વી થઈ કે નહીં? આ એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર હોય અને આ મીટર ઘન હોય, તો આ થઈ ગયા એમ્પિયર પર મીટર. કેનો એકમ? કેપિટલ એમનો એકમ શું થઈ ગયો? એમ્પિયર પર મીટર. ટેસ્લાનો એકમ શું હોય? આ ટેસ્લા નથી, આ ટેમ્પરેચર છે. આનો એકમ શું હોય? કેલ્વિન. અને બી ઝીરો, બી ઝીરોનો એકમ થાય ટેસ્લા. અને ટેસ્લાનું સિમ્પ્લિફિકેશન ખબર કે નહીં? ન્યૂટન અપોન એમ્પિયર મીટર. યાદ આવે? આનું સિમ્પ્લિફિકેશન શું થાય? ન્યૂટન અપોન એમ્પિયર મીટર. મીટર મીટર કેન્સલ. હા, એમ્પિયર છેદમાં છે ને? યસ. તો શું થયું? એ ઉપર ગયા કે એસ સ્ક્વેર બાય એન. આ તારો જવાબ, આ તારો જવાબ. અને એ જવાબ અહીંથી પણ આવે. ક્યાં આપણે કરતા હતા? ગાડી ક્યાં ગોટે ચડી ગઈ આપણી? અચ્છા, અહીંયા કરતા હતા ને. તો મ્યુઝિકનું એકમ શું થાય? ન્યૂટન અપોન એમ્પિયર સ્ક્વેર. તો એમ્પિયર સ્ક્વેર ઉપર જવા દે. બંનેમાંથી કોઈ પણ રીતે કરો, જવાબ તમારો સેમ જ આવે. આ સમીકરણમાં મેગ્નેટાઇઝેશનનો એકમ મૂકો, બી ઝીરોનો એકમ મૂકો, ટીનો એકમ મૂકો, અથવા અહીંથી જો મ્યુ ઝીરોનો એકમ તને ખબર હોય, આ તો ખબર હોય ને, મ્યુ ઝીરો તમે શું લખતા હતા? 4π × 10⁻⁷ ન્યૂટન અપોન, આ હું લખું મેં, ન્યૂટન અપોન એમ્પિયર સ્ક્વેર. હા, અહીંથી કરો તો પણ ચાલશે. સસેપ્ટેબિલિટી પરિમાણ રહિત, ટેમ્પરેચરનો એકમ કેલ્વિન, મ્યુ ઝીરોનો એકમ ન્યૂટન અપોન એમ્પિયર સ્ક્વેર. અહીંથી કરો તો મેગ્નેટાઇઝેશનનો એકમ એમ્પિયર અપોન મીટર, એ અહીંથી આપણે તમને ખબર છે. ટેસ્લાનો ટેમ્પરેચરનો એકમ કેલ્વિન અને બી ઝીરોનો એકમ ટેસ્લા. પરંતુ ટેસ્લા દેખાય ને શું મૂકવાનો? ન્યૂટન અપોન એમ્પિયર ઇન્ટુ મીટર. એમ્પિયર ઇન્ટુ મીટર, મીટર મીટર કેન્સલ થયા. એમ્પિયરનો છેદનો છેદ ઉપર જવા દે, એમ્પિયર સ્ક્વેર થઈ ગયા. અહીંથી પારિમાણિક સૂત્ર બનાવવું તો બને એમ વન એલ વન ટી માઇનસ ટુ કે વન એ નો સ્ક્વેર. બને કે ન બને? આવડશે કે નહીં આવે? તો એકદમ ઇઝી છે, કાંઈ અઘરું છે નહીં. થોડુંક વિચારો એટલે બધી વસ્તુ થઈ જાય. એકદમ સિમ્પલ વસ્તુ બધી છે, આ થોડીક બુદ્ધિ દોડાવવી પડે. આનું પારિમાણિક સૂત્ર લખવું હોય તો શું થાય? કે વન એરિયા એમ્પિયરનો ટુ એમ વન એલ વન ટી માઇનસ ટુ, ઉપર જવા દો, માઇનસ વન માઇનસ ટુ ટી ટુ કેલ્વિનની વન. અને આ ભૂકા બોલી જાય એક્ઝામમાં એવું હોય ત્યારે, કે આપણે ખબર જ ન પડે શું કરવું એ. તો થોડીક બુદ્ધિ દોડાવશો એટલે વાંધો આવશે નહીં. ડાયામેગ્નેટિક, પેરામેગ્નેટિક અને હવે વારો છે ફેરોમેગ્નેટિકનો. ઓકે, તો હવે છે ફેરોમેગ્નેટિક પદાર્થો, એટલે કે લોહચુંબકીય પદાર્થો, જેની તમે અત્યાર સુધી નાનાથી મોટા થયા ત્યાં સુધી લોહચુંબક લોહચુંબક કરતા હતા, તો એ દ્રવ્ય હતા ફેરોમેગ્નેટિક પદાર્થો. હવે એનો અભ્યાસ કરીએ શું છે તે. કે પદાર્થનો અણુ તેની બાહ્ય કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનના સ્પિનના કારણે કાયમી ચુંબકીય ચાકમાત્રા ધરાવતા હોય છે. ફેરોમેગ્નેટિક પદાર્થના જે કંઈ અણુઓ અને પરમાણુઓ છે એને કાયમી ચુંબકીય ચાકમાત્રા તો હોય જ છે, પરંતુ
આ પદાર્થના અણુઓ એવી રીતે ગોઠવાયેલા હોય કે જેથી અમુક અંતર માટે મેગ્નેટિક મોમેન્ટ છે એક જ દિશામાં હોય. બધા અણુઓને મેગ્નેટિક મોમેન્ટ છે પરંતુ અલગ અલગ દિશામાં છે, પરંતુ અમુક અમુક એનો એરિયા એવો છે કે એટલા એરિયામાં બધા જ અણુઓની ચુંબકીય ચાક માત્રા એક જ દિશામાં થાય. બીજા ફોર એક્ઝામ્પલ હું તમને આકૃતિ આપીને બતાવું. સમજાય છે? તો આ અમુક અમુક વિસ્તાર છે, માનો કે આટલા વિસ્તારમાં ચુંબકીય ચાક માત્ર બધાની આ બાજુ છે, આટલા વિસ્તારમાં આ બાજુ છે, આવી રીતે અમુક ઇન્ડિવિજ્યુઅલ સેક્શન હોય કે એટલા સેક્શન પૂરતી ચુંબકીય ચાક માત્ર બધા જ અણુની ચુંબકીય ચાક માત્ર એક જ દિશામાં હોય એટલા સેક્શન પૂરતી. તો આ જે નાનો એવો વિસ્તાર છે એ વિસ્તારને કહેવાય ડોમેન. શું કહેવાય? ડોમેન. કે બધા જ અણુઓની ચુંબકીય ચાક માત્ર અસ્તવ્યસ્ત તો ગોઠવાયેલી જ છે, પરંતુ કોઈ એક ચોક્કસ એરિયામાં બધા જ એટલે એ ચોક્કસ એરિયામાં જેટલા પરમાણુ છે એ પરમાણુની ચુંબકીય ચાક માત્ર એક દિશામાં હોય. અને આ ચોક્કસ એરિયા છે ને એ બહુ મોટો નથી, એ માત્ર 1 mm સાઇઝનો છે, માત્ર 1 mm સાઇઝનો છે. અને 1 mm 10^11 જેટલા પરમાણુઓ છે. કેટલા પરમાણુઓ છે? 10^11. તો એક એક નાની નાની ટોળકી બની ગઈ 10^11 પરમાણુઓની, કે જેની ચુંબકીય ચાક માત્ર એક જ દિશામાં હશે. તો આ જે નાનો એવો ઇલાકો છે આ ઇલાકાનું નામ છે ડોમેન. શું નામ છે? ડોમેન. ફેરોમેગ્નેટિક પદાર્થ, જો પેરામેગ્નેટિક પદાર્થમાં કેવું હતું, દરેક અણુઓને કાયમી ચુંબકીય ચાક માત્ર તો છે પરંતુ બધી જ અસ્તવ્યસ્ત હતી, એટલે પરિણામી ચુંબકીય ચાક માત્ર 0 થતી હતી. તો અહીંયા પણ કોઈ નાના એવા વિસ્તાર માટે ચુંબકીય ચાક માત્ર એક દિશામાં છે, પરંતુ આખા પદાર્થની વાત કરો તો બધા ડોમેનની ચાક માત્ર તો અસ્તવ્યસ્ત જ છે. સાંભળજે હું જે કહું છું, તે પહેલામાં શું થતું હતું, ઇન્ડિવિજ્યુઅલ પરમાણુ અસ્તવ્યસ્ત ગતિ કરતો હતો, એના હિસાબે પરિણામે ચુંબકીય ચાક માત્ર 0 થતી હતી. અહીંયા પણ ચુંબકીય ચાક માત્ર 0 જ થાય છે. તો સર કેવી રીતે? તમે તો એમ કહો છો એક જ દિશામાં છે, એટલે 1 mm એક દિશામાં છે. આવા તો કેટલા બધા mmનો પદાર્થ બનેલો હોય કે નહીં? તો દરેક પદાર્થમાં પરિણામે ચુંબકીય ચાક માત્ર, મતલબ ડોમેનની ચુંબકીય ચાક માત્ર વિરુદ્ધ હશે, જે એકબીજાને અસર નાબૂદ કરશે. ના સમજ પડી, ત્યાં પરમાણુ અસ્તવ્યસ્ત છે અને એકબીજાને અસર નાબૂદ કરે છે, અહીંયા ડોમેન અસ્તવ્યસ્ત છે અને એકબીજાને અસર નાબૂદ કરે છે. ડોમેન કોને કહેવાય? તો કે ભાઈ એક નાનો એવો એરિયા કે એમાં બધા જ એક જ દિશામાં દોડતા હોય, એક નાના એવા એરિયામાં બધા એક જ દિશામાં દોડતા હોય, એટલે કે ચુંબકીય ચાક માત્ર એક જ દિશામાં હોય. પરંતુ આવા તો કેટલા બધા ડોમેન છે કે જેમાં બધા અસ્તવ્યસ્ત અસ્તવ્યસ્ત દોડતા હોય, તો પરિણામે ચુંબકીય ચાક માત્ર અહીંયા પણ 0 જ થાય છે. જ્યારે ફેરોમેગ્નેટિક પદાર્થને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકો ત્યારે ધીમે 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 ડોમેન બધા તૂટવા લાગે અને બધા એક દિશામાં ગોઠવવાનો પ્રયાસ કરે, એટલે ડોમેન છેલ્લે તૂટી જાય અને એક મોટો ડોમેન બની જાય કે જેમાં બધા જ અણુઓ એક જ દિશામાં ચુંબકીય ચાક માત્ર ધરાવતા હોય. પહેલામાં શું હતું? તો કે ભાઈ જેવો બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકો પહેલા મેગ્નેટિક પદાર્થ એક દિશામાં ગોઠવવાનો પ્રયાસ કરે. અહીંયા પણ એ જ લખવાનું છે, અહીંયા ડોમેનના સંદર્ભમાં લખવાનું છે. અહીંયા બધા જ ડોમેનના પરમાણુઓ એક જ દિશામાં ગોઠવવાનો પ્રયાસ કરશે અને ડોમેન ધીમે ધીમે તૂટવા લાગે અને એક છેલ્લે મોટો ડોમેન બને કે જેમાં બધા જ પરમાણુઓ એક જ દિશામાં ગોઠવાઈ ગયા હોય અને પદાર્થ સંતૃપ્ત મેગ્નેટાઇઝ થઈ જાય. બોલો આ કે ના? બધા ડોમેન તૂટી જાય, બધા જ પરમાણુઓ એક જ દિશામાં ચુંબકીય ચાક માત્ર ધરાવે તો સંતૃપ્ત થઈ ગયો કે નહીં? આ ભેજામાં જઈ શકે નહીં. ક્લિયર છે? અને પદાર્થનું શું થઈ જાય? સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન. હવે પેરામેગ્નેટિક પદાર્થો કેવા હતા? એ નિર્બળ ચુંબકત્વ ધારણ કરે. ફેરોમેગ્નેટિક પદાર્થો પ્રબળ ચુંબકત્વ ધારણ કરે. જો કમ્પેરિઝન કરીને શીખવાડું છું, ડાયામેગ્નેટિકને ભૂલી જાય. પેરામેગ્નેટિક પદાર્થો નિર્બળ ચુંબક તો ધારણ કરતા હતા, એટલે ચુંબક આવે ને તો એની બાજુ ધીમે 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 જાય. અને ફેરામેગ્નેટિક પદાર્થો પ્રબળ ચુંબક તો ધારણ કરે, જેવો ચુંબક બાજુમાં લેવો ધરાક કરતો આકર્ષાઈ જાય, એટલે ચુંબકને પ્રબળ રીતે આકર્ષે. કોણ? ફેરોમેગ્નેટિક પદાર્થો. અને પેરામેગ્નેટિક પદાર્થો તો કે માઇક આંગલા જેવા ચુંબક જોવે છે તો એની બાજુ ધીમે 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 જાય છે. આપણે ઘણા હોય ને સુંદર કન્યા જોવે તો ઘણા ધીમે 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 એની બાજુમાં જાય, અને અમુક અમુક એવા બધા હોય હાળા તણાંગ કરતા એની બાજુ જાય અને પૂછી જ લે ના પૂછવાનું, તમને બધાને ખબર છે. તો પેરામેગ્નેટિક પદાર્થો અને ફેરોમેગ્નેટિક પદાર્થો બેની કમ્પેરિઝન કરશો તો વધારે આઈડિયા આવશે. પેરામેગ્નેટિક પદાર્થો નિર્બળથી પ્રબળ તરફ જાય પણ માઇક આંગલાની જેમ જાય, ફેરોમેગ્નેટિક પદાર્થો નિર્બળથી પ્રબળ તરફ જાય પણ પ્રબળતાથી જાય. બોલો આ કે ને? તો આ બધી વસ્તુ એની લખેલી છે. અને લોખંડ, કોબાલ્ટ, નિકલ છે, ગેડોલિનિયમ છે, એ બધું કેમિસ્ટ્રીનો વિષય છે. Z=64 હોય, ડિસ્પોસિયમ છે, Z=66 હોય, તો એ બધા ફેરોમેગ્નેટિક પદાર્થો છે.
હવે છે ને ચુંબકો બે પ્રકારના હોય, એક કાયમી ચુંબક હોય અને એક હોય ટેમ્પરરી ચુંબક. હું તમને એક્ઝામ્પલ આપીને સમજાવું. કાયમી ચુંબકો કેવા હોય કે એવા પદાર્થો કે એક વખત તમે એને મેગ્નેટાઇઝ કરી દો, એક વખત એને તમે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકી દો અને બધી જ ચુંબકીય ચાક માત્ર એક જ દિશામાં ગોઠવાઈ જાય, પછી બાહ્ય ચુંબકીય ક્ષેત્ર દૂર કરી નાખો તો પેલી પરિણામી ચુંબકીય ચાક માત્ર પાછી વેરવિખેર ન થાય, એ કન્ટિન્યુ એમનેમ રહી જાય. એટલે એ પદાર્થ ચુંબક બની ગયો કે ન બની ગયો ના ખબર પડી. કોઈ પણ ફેરોમેગ્નેટિક પદાર્થ છે, માનો કે આમાંથી લોખંડ લઈ લો, એક લોખંડ લઈ લો, તો એ કંઈ લોખંડ લોખંડને આકર્ષે, લોખંડ લોખંડને આકર્ષે ન આકર્ષે. હવે આ એક ટુકડાને હું બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકી દઉં તો લોખંડમાં રહેલી બધી ચુંબકીય ચાક માત્ર એક જ દિશામાં ગોઠવાઈ ગઈ નહીં. હવે જો હું બાહ્ય ચુંબકીય ક્ષેત્ર દૂર કરી દઉં તો એ લોખંડનો ટુકડો છે ને એ એમને રહી જાય. ફોર એક્ઝામ્પલ હું લોખંડ એક્ઝામ્પલ આપું છું, સમજાય છે? ખરેખર તો એલનિકો કરીને ધાતુ છે, એલ્યુમિનિયમ લોખંડ અને નિકલ આ બધાને મિશ્ર ધાતુ કરીને બનાવે, જે કાયમી ચુંબક બનાવવા માટે વપરાય, જે હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થ કહેવાય, કે જે એક વખત બાહ્ય ચુંબકીય ક્ષેત્ર દૂર કરી નાખો તો પણ આ ડોમેન પાછો અસ્તવ્યસ્ત ન થાય હોય એમને રહી જાય. ડોમેન પાછો અસ્તવ્યસ્ત ના થાય હોય એમને રહી જાય એવા પદાર્થોને કહેવાય હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થો. અને આ કાયમી ચુંબકો બનાવવા માટે વપરાય. એક વખત પદાર્થ ચુંબક બની ગયો પછી એને બીજા કોઈની જરૂર પડે નહીં, પછી બાહ્ય ચુંબકીય ક્ષેત્ર હોય કે ન હોય એને તો પોતે સંતૃપ્ત થઈ ગયો છે. અને અમુક ફેરોમેગ્નેટિક પદાર્થો એવા હોય કે જ્યાં સુધી ચુંબકીય ક્ષેત્રમાં હોય ત્યાં સુધી મેગ્નેટાઇઝેશન ધરાવે, એક જ દિશામાં ચાક માત્ર દર્શાવે, જેવું દૂર થયું પાછા હતા એવાને અસ્તવ્યસ્ત. ત્યાં સુધી ક્લાસમાં શિક્ષક હોય ત્યાં લગીને બધા એના સામે જોયા કરે, જેવા જાય એટલે બે પાછળ ને બે આમ, સમજાઈ ગયા? તો એવા પદાર્થોને કહેવાય સખત ફેરો, સોરી કેવા, નરમ ફેરોમેગ્નેટિક પદાર્થો, હાર્ડ અને નરમ સોફ્ટ ફેરોમેગ્નેટિક પદાર્થો, કે જે ટેમ્પરરી ચુંબક બનાવવા માટે વપરાય. ટેમ્પરરી ચુંબક કોને કહેવાય? એક તો તમારો વિદ્યુત બેલ છે, જ્યારે તમે સ્વિચ વગાડો વિદ્યુત પ્રવાહ પસાર થાય, ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય અને એ ધાતુમાં ચુંબકીય ક્ષેત્ર ચુંબકીય ચાક માત્ર એક જ દિશામાં ગોઠવે અને ચુંબક તરીકે વર્તન કરે અને ઉપરની ઓલી ઘંટડી હોય ને એને પોતાના તરફ ખેંચે ભટકે, જેવો સ્વિચ બંધ કરો પ્રવાહ બંધ થાય, આ ચુંબકમાંથી ચુંબક હતું પરિણામે ચુંબકીય ચાક માત્ર ધરાવતું હતું હવે દૂર થઈ ગયું એટલે આને પાછું મૂકી દઈએ, જેવી સ્વિચ દબાવો ચુંબક ધારણ કરે ભટ ખેંચે પોતાના તરફ એટલે બેલ વાગે. સેમ આ વસ્તુ પેલી ક્રેન આવે છે મેગ્નેટિક ક્રેન, ભંગારમાં એમાં હોય કે કદાચ કારને ઉચકે પોતાને ચોંટાડી દે, પછી જ્યાં મૂકીને મૂકી દે ત્યાં કરંટ બંધ કરે એટલે પાછી ધળ કરતી નીચે આવે. આ વસ્તુ આપણે બધા મૂવીમાં જોઈ છે. તો સખત ફેરોમેગ્નેટિક પદાર્થો અને નરમ ફેરોમેગ્નેટિક પદાર્થો વિશે તમને ખબર પડી ગઈ. હવે ડાયામેગ્નેટિક પદાર્થોમાં મિશનર અસર હતી. યસ, હજી એક વસ્તુ તમને કહી દઉં, જો તમે કોઈ દિવસ ઘણા બધા મૂવીમાં જોયું હશે કે ટ્રેન છે ને, ટ્રેન એ પાટા પર ન ચાલતી હોય, પાટાથી થોડીક ઉપર ચાલતી હોય, એવું જોયું કોઈએ? ચુંબકીય ક્ષેત્રના કારણે ટ્રેન છે થોડીક ઉપર ચાલતી હોય કે જેથી કરીને ફ્રિક્શન ઘટાડી શકાય, ઘર્ષણ પર જે લાગે છે અવગણી શકાય. અને આ વસ્તુ છે ને મિશનર અસર એટલે કે સુપર કંડક્ટરના આભારી છે. આ તો મિશનર અસરનું નામ આવ્યું એટલે મને યાદ આવી ગયું કે આપણે તો જે એવી બધી ટ્રેન નથી આવી, બાકી જાપાન અને ટોક્યો જેવા મોટા મોટા જે કંઈ છે એવા બધા સિટીમાં, બેઇજિંગ છે ચાઇનાનું, એમાં એવી ટ્રેનો ચાલે છે. આપણે તો હજી મેટ્રો ટ્રેનને ફાફા છે, ખબર કે નહીં? તો જ્યાં પાટાથી થોડી ઉપર ટ્રેન ચાલતી હોય કે ચુંબકીય ક્ષેત્રના કારણે કે જેથી કરીને ઘર્ષણ અવગણી શકાય, તો એ સુપર કંડક્ટરને આભારી છે. કે એના આભારી છે સુપર કંડક્ટરને. શા માટે? કે સુપર કંડક્ટર છે પોતાનામાંથી જેટલી ચુંબકીય ક્ષેત્ર ખાવે એને બહાર તરફ ધકેલી દેવાનું છે. તો એ પ્રિન્સિપલનો ઉપયોગ કરીને એવી ટ્રેન બનાવવામાં આવે છે. હવે ડાયામેગ્નેટિક પદાર્થો માટે મિશનર અસર શીખી ગયા, પેરામેગ્નેટિક પદાર્થો માટે ક્યુરીનો નિયમ શીખી ગયા. તો ફેરોમેગ્નેટિક પદાર્થો માટે એક ટોપિક શીખવાનો છે, એનું નામ છે હિસ્ટરીસિસ લૂપ. હિસ્ટરીસિસ લૂપ, ઓકે? તો હિસ્ટરીસિસ લૂપ શરૂ કરતાં પહેલાં એક વસ્તુ તમને કહી દઉં કે તમને બધાને ખબર છે ક્યુરીનો નિયમ શું હતો, કે કોઈપણ પદાર્થનું મેગ્નેટાઇઝેશન છે એ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર અને તાપના સમપ્રમાણમાં અને તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં હોય. તો હવે હું માનો કે હું ફેરોમેગ્નેટિક પદાર્થોનું તાપમાન વધારતો જાઉં, ફેરોમેગ્નેટિક પદાર્થનું તાપમાન વધે એટલે મેગ્નેટાઇઝેશન ઘટે કે નહીં, આ જે ચુંબકીય ચાક માત્ર એક દિશામાં ગોઠવાઈ હતી એવા અસ્તવ્યસ્ત થવા લાગે કે નહોતા ગણે, તો જે તાપમાને તાપમાન વધારતો જાઉં તો અસ્તવ્યસ્તતા વધતી જાય કે નહીં, એન્ટ્રોપી વધતી જાય કે નહીં, ભેજામાં જાય કે નહીં, તો પદાર્થની જે ચુંબકીય ચાક માત્ર છે એ હવે અસ્તવ્યસ્ત ગોઠવવાનો પ્રયત્ન કરશે અને ફેરોમેગ્નેટિક પદાર્થ છે એ ધીમે 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 પેરામેગ્નેટિક પદાર્થમાં રૂપાંતરણ થઈ જાય. કેમાં થઈ જાય? પેરામેગ્નેટિક પદાર્થમાં. તો એવું તાપમાન કે જ્યારે ફેરોમેગ્નેટિક પદાર્થ છે એ પેરામેગ્નેટિક પદાર્થમાં રૂપાંતરણ થઈ જાય,
જ્યારે ફેરોમેગ્નેટિક પદાર્થ છે એ પેરામેગ્નેટિક પદાર્થમાં રૂપાંતરણ થઈ જાય તો એ તાપમાનને કહેવાય ક્યુરી તાપમાન. શું કહેવાય? ક્યુરી તાપમાન. જ્યારે ફેરામેગ્નેટિક પદાર્થ છે એ પેરોમેગ્નેટિક પદાર્થમાં રૂપાંતરણ થઈ જાય એને કહેવાય ક્યુરી તાપમાન. અને આ વસ્તુ પૂછી શકે તમને કે ફેરામેગ્નેટિક પદાર્થ પેરામેગ્નેટિકમાં રૂપાંતરણ થઈ જાય તો એ તાપમાનને શું કહેવાય? તો કે ક્યુરી તાપમાને રૂપાંતરણ પામે. અથવા તમને એમ પૂછે ક્યુરી તાપમાને શું થઈ શકે નીચેનામાંથી, તો ભાઈ ફેરામેગ્નેટિક પદાર્થ છે એ પેરામેગ્નેટિકમાં રૂપાંતરણ થાય. કારણ કે તમને ખબર છે તાપમાન વધે એટલે મેગ્નેટાઇઝેશન ઘટે, મેગ્નેટાઇઝેશન ઘટે એટલે એન્ટ્રોપી વધે અથવા તો અસ્તવ્યસ્તતા વધે, ડાયપોલ મોમેન્ટ અસ્તવ્યસ્ત રીતે ગોઠવાવા લાગે. આ બધી વસ્તુ આપણને હવે ખબર છે. તો હવે હિસ્ટરેસિસ લૂપ શું છે? હિસ્ટરેસિસ લૂપ બીજું કાંઈ નથી, બી વિરુદ્ધ એચનો આલેખ છે. શું છે? બી વિરુદ્ધ એચનો આલેખ છે. બી વિરુદ્ધ એચ. હવે અહીંયા તમે વિચારો, બી એટલે ચુંબકીય ક્ષેત્ર અને એચ એટલે એન આઈ, એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા અને વિદ્યુત પ્રવાહ. તમે વિદ્યુત પ્રવાહમાં ફેરફાર કરશો અને પરિણામે જે ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થાય એનો ગ્રાફ બનાવવાનો, એને કહેવાય હિસ્ટરેસિસ લૂપ. જોઈએ શું છે તે. ઓકે, તો હવે જે છે એ છે હિસ્ટરેસિસ લૂપ. શેના માટે આપણે અભ્યાસ કરીએ છીએ? હિસ્ટરેસિસ લૂપ એટલે બીજું કંઈ નથી, બી વિરુદ્ધ એચનો વક્ર છે. કે જે ફેરોમેગ્નેટિક પદાર્થના ગુણધર્મોનો આપણે અભ્યાસ કરવો હોય એ ફેરોમેગ્નેટિક પદાર્થને આપણે સોલેનોઇડની અંદર મૂકી દેશો. શું કરશું આપણે? આપણો એક્સપેરિમેન્ટ આવી રીતે કંઈક છે. આ એચ તમારા હાથમાં છે, કારણ કે એચ બરાબર એન આઈ છે, કે એકમ લંબાઈ આટાની સંખ્યા તો આપણા હાથમાં છે, વિદ્યુત પ્રવાહ આઈ પણ આપણા હાથમાં છે. જે ફેરોમેગ્નેટિક પદાર્થનો અભ્યાસ કરવો હોય એને આમાં મૂકી દેવાનો. શું કરવાનો? સોલેનોઇડની અંદર મૂકી દેવાનો. પછી વિદ્યુત પ્રવાહની વેલ્યુ વધઘટ કરીને જે કાંઈ રીડિંગ આવે છે એના આધારે આપણે ડિસ્કશન કરશું. હવે એનસીઆરટીમાં રીડિંગ આપેલા છે કે જેમાં રીડિંગ સાથે કોઈ મતલબ નથી, ખરેખર શું છે એ સમજવાનું છે. ખાલી વ્યવસ્થિત ધ્યાન દઈ દઈને હવે શરૂઆતમાં વહેતો વિદ્યુત પ્રવાહ ઝીરો છે ત્યારે અંદરના વિસ્તારમાં આમાં જે કંઈ મેગ્નેટાઇઝેશન થશે અને જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે એ પણ ઝીરો છે. સમજાય છે? હવે ધીમે 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 હું આઈની કિંમત વધારું છું, હું આઈની કિંમત વધારું છું એટલે બીની કિંમત વધશે, કારણ કે અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર વધશે, જેને બદલે તમે આમાં ચુંબકીય ચાક માત્ર એકબીજાને સમાંતર ગોઠવો પ્રયત્ન કરશે. ધીમે 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 હું બીની વેલ્યુ વધારતો જાઉં છું, વધારતો જાઉં છું, વધારતો જાઉં છું. એક બિંદુ એવું આવશે કે એચની કોઈ એક કિંમત માટે, એચની કોઈ એક કિંમત માટે બીની કિંમત મેક્સિમમ થઈ જશે. હવે તમે જુઓ આ જે કંઈ વધારો થાય એ રેખીય વધારો નથી. તમે જોયું આ જે કંઈ વધારો થાય છે એ રેખીય છે નહીં, આ વસ્તુ ખબર હોવી જોઈએ. માનો કે ઓ બિંદુ ચાલુ કરો આ એ બિંદુ સુધી, ઓથી એ વક્રમાં શું થયું કે વિદ્યુત પ્રવાહની કિંમત વધારતા ગયા, મેગ્નેટાઇઝેશન વધતું ગયું, એટલે કે ચુંબકીય ચાકમાત્રાઓ એકબીજાને સમાંતર ગોઠવાતી ગઈ. એક સમય એવો આવ્યો કે બધી ચુંબકીય ચાકમાત્રાઓ એકબીજાને સમાંતર ગોઠવાઈ ગઈ એટલે સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન મળ્યું, ત્યારે જે ચુંબકીય ક્ષેત્રની કિંમત છે એ છે બી છે. હવે કદાચ હું આઈને વધારું તો હવે અહીંયા તો છેજની અંદર ક્યાં જેટલા હતા એ તો બધા એક લાઇનમાં ગોઠવાઈ ગયા. સમજાય છે? ટીચર ક્લાસમાં આવીને ગમે એટલા ગરમ થાય જેટલા હોય એ તો બધા સીધા થઈએ તો વધારે ક્યાં લેવા જવા? પછી ગમે એટલી બૂમ પાડે, ક્લાસમાં 50 સ્ટુડન્ટ હોય તો 50 એના સામું જોવે, વધારે બૂમ પડે તો કે બીજા તો કોઈ છે જ નહીં, ગમે એટલી બૂમ પાડે 50 જોવાના છે. ટેમ્પરેચરમાં મેગ્નેટિક ફિલ્ડમાં પછી કોઈ વધારો આવશે નહીં, એટલે આ ઘટનાને કહેવાય સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન. અહીંયા આપણને શું મળે છે? સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન, બધી જ ચુંબકીય ચાકમાત્રાઓ એકબીજાને સમાંતર ગોઠવાઈ ગઈ. બસ આ સમજવાનું છે, હું જે બોલું છું એ વસ્તુ તમે ઓટોમેટિક બધી વસ્તુ તમે તમારી જાતે લખી શકશો. એક વખત સમજી લ્યો, વિદ્યુત પ્રવાહના મૂલ્યમાં વધારો કરતાં સોલેનોઇડના અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર વધતા ફેરોમેગ્નેટિક પદાર્થની પરિણામી ફેરોમેગ્નેટિક પદાર્થના અણુઓની ચુંબકીય ચાકમાત્રા એક જ દિશામાં ગોઠવાશે. અથવા તમે એમ કહી શકો બધા જ ડોમેનની ચુંબકીય ચાકમાત્રા એક દિશામાં ગોઠવાશે, પરિણામે ડોમેન તૂટી જશે અને પરિણામે મોટું એક જ ડોમેન બચશે અને બધા જ અણુઓ એક જ દિશામાં છે. આ ઘટનાને કહેવાય સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન. પછી કદાચ વિદ્યુત પ્રવાહની કિંમત વધારવામાં આવે તો પણ મેગ્નેટાઇઝેશન વધતું નથી. હવે શું કરીએ છીએ? હવે વિદ્યુત પ્રવાહની કિંમત ઘટાડીએ છીએ. હવે શું કરું છું? હું વિદ્યુત પ્રવાહની કિંમત ઘટાડું છું. વિદ્યુત પ્રવાહની કિંમત ઘટાડું, 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 વિદ્યુત પ્રવાહની કિંમત ઘટાડીને ઝીરો કરી નાખી. તો આ લે, આ તો બી તો ઝીરો ન થયું, બી ઝીરો થયું નહીં. હવે તમે જુઓ અહીંયા એચ ઝીરો થઈ ગયા, આ બી બિંદુ પાસે તમે જુઓ, બી બિંદુ પાસે શું છે? એચની કિંમત ઝીરો થઈ ગઈ, બટ બીની કિંમત ઝીરો ન થઈ. બીની કિંમત આટલી કંઈક રહી ગઈ કે નહીં? તો આ જે કિંમત રહી જાય છે ને, આ જે કિંમત રહી જાય છે ને
કે જ્યારે વિદ્યુત પ્રવાહની કિંમત એક વખત સંતૃપ્ત થઈ ગયા પછી વિદ્યુત પ્રવાહની કિંમત ઘટાડીને ઝીરો કરતા બધી જ ચુંબકીય ચાકમાત્રાઓ પાછી અસ્તવ્યસ્ત નહીં થાય, બધા જ ડોમેન ફરીથી પાછા જોઈન્ટ નહીં થાય. ભેજામાં ગયું, કંઈક કિંમત રહી ગઈ. જુઓ તમે મેગ્નેટાઇઝેશનની, બધી ચુંબકીય ચાકમાત્રાઓ ફરી અસ્તવ્યસ્ત ન થાય. અમુક તો હજી એવી જ છે કે જે ક્ષેત્રની દિશામાં જ છે. તો જ્યારે એચ બરાબર ઝીરો થાય ત્યારે બીની કિંમત જે રહી જાય છે એને કહેવાય રિટેન્ટિવિટી. શું કહેવાય? રિટેન્ટિવિટી. કોને કહેવાય? કે જ્યારે વિદ્યુત પ્રવાહ ઘટાડીને ઝીરો કરવામાં આવે પરંતુ સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન હતું એ તો ધીમે ધીમે ઓછું થઈ ગયું, પરંતુ હજી મેગ્નેટાઇઝેશન ઝીરો થઈ ગયું નહીં. હજી અમુક ચુંબકીય અમુક અણુ એવા છે કે જેની ચુંબકીય ચાકમાત્ર હજુ એ જ દિશામાં છે, હજુ એ જ દિશામાં છે. તો આ ઘટનાને કહેવાય રિટેન્ટિવિટી. અહીંયા જે બીની કિંમત રહી જાય છે એચ બરાબર ઝીરો માટે બીની જે કિંમત મળે છે એને કહેવાય રિટેન્ટિવિટી. અને એટલે જ તમને કહું, જે પદાર્થો તમારે કાયમી ચુંબક બનાવવા હોય, પરમેનન્ટ ચુંબક બનાવવા હોય, એને રિટેન્ટિવિટી વધારે હોવી જોઈએ. શા માટે? માનો કે કોઈ એક ટુકડો છે, અત્યારે ચુંબકીય ચાકમાત્ર ઝીરો છે, સોલેનોઇડમાં મૂકી દો, એક વખત વિદ્યુત પ્રવાહ ફૂલ વધારી દો, સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન મળી ગયું, પછી વિદ્યુત પ્રવાહ ઘટાડી દો, ટુકડો બરાબર કાઢી નાખો, તો એમાં કંઈક ક્ષેત્ર રહી જાય. જો એ ક્ષેત્ર વધારે હોય, જો એ રિટેન્ટિવિટી વધારે હોય, તો એની ચુંબકત્વ કેવું હોય? વધારે હોય. તો કાયમી ચુંબક જે તમારે હોય એને રિટેન્ટિવિટી કેવી હોવી જોઈએ? કાયમી ચુંબકની રિટેન્ટિવિટી વધારે હોવી જોઈએ. કેવી હોવી જોઈએ? રિટેન્ટિવિટી વધારે હોવી જોઈએ. લખવું જ લખી નાખજો, કાયમી ચુંબકની રિટેન્ટિવિટી વધારે હોવી જોઈએ. હવે શું કરવાનું છે? એચ આઈ વધારો, ઘટાડીને ઝીરો કર્યો, હવે વિરુદ્ધ દિશામાં વધારું છું આઈની કિંમત. હવે હું વિરુદ્ધ દિશામાં આઈની કિંમત વધારું, એક મિનિટ મારા હથિયાર લઈ લો. હવે આપણે વિરુદ્ધ દિશામાં આઈની કિંમત વધારીએ છીએ, તો આઈની કિંમત વધારો 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 એટલે બી ઘટે, વિરુદ્ધ દિશામાં વધારે એટલે બી ઘટે 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 ઝીરો થઈ ગયા. ન ખબર પડી, પ્રવાહ જે પ્લસમાં હતો મને માનો કે હું માઇનસમાં કરી દઉં, તો હવે ક્ષેત્ર આ બાજુ થઈ ગયું કે નહીં? પેલી ડાયપોલ બધી આ બાજુ ગોઠવાવું છે કે નહીં? એટલે એક વખત પહેલાં આ બાજુ ગોઠવાવું હોય તો જે પહેલાં ઓલી દિશા હતી એને પહેલાં ભૂલવી પડે કે નહીં? પહેલાં સમજો, પહેલાં બધું મન ફાવે અસ્તવ્યસ્ત છે. પહેલાં બધું કેવું છે? મન ફાવે તેમ અસ્તવ્યસ્ત છે. હવે ક્ષેત્રની દિશામાં મૂકું, પહેલાં બધા આમ જોવા માંડ્યા, સમજો, પહેલાં બધા સ્ટુડન્ટ આમ જોવા માંડ્યા, પછી મેડમ જતા રહ્યા, એટલે અમુક અમુક તો એવા બી ગયા હતા કે હજી એમનેમ જ છે, એમનેમ એમનેમ જ છે. એનો મતલબ શું છે? હજી રિટેન્ટિવિટી કંઈક તો છે. હા, મળી જાઉં, હું એક્ઝામ્પલ આપું છું, બહુ મસ્ત છે. હજી રિટેન્ટિવિટી, અમુક અમુક વાતો કરવા માંડ્યા છે, અમુક અમુક હજી એમનેમ બેઠા છે. હવે પાછળથી કોઈ બીજા મેડમ આવે છે, એટલે કે વિરુદ્ધ દિશામાં વિદ્યુત પ્રવાહ, તો ઓલા બધાને પહેલાં તો અસ્તવ્યસ્ત આમ કરતા 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 પછી એ બધું જોવાની શરૂઆત કરે કે નહીં? ડાયરેક્ટ આમ હોય, ડોકી મૂંડી ડાયરેક્ટ ફરી જાય, પહેલાં આમ જોવે, અમુક આમથી આમ ફરે, અમુક અહીંથી આમ ફરે, એટલે બધા ધીમે ધીમે ફરીથી અસ્તવ્યસ્ત થવા લાગશે કે નહીં? અસ્તવ્યસ્ત તો અસ્તવ્યસ્ત થશે. અને બધા જ્યારે અસ્તવ્યસ્ત થઈ જશે ત્યારે એની ચુંબકીય ચાકમાત્ર, સોરી, ત્યારે એનું ક્ષેત્ર કેવું થઈ જશે? ઝીરો. પરંતુ ક્ષેત્ર ઝીરો થઈ ગયું, પરંતુ ક્ષેત્ર ઝીરો કરવા માટે વિરુદ્ધ દિશામાં કંઈક એચ પ્રવાહ ફરીથી લગાવવો પડ્યો હતો, વિરુદ્ધ દિશામાં વિદ્યુત પ્રવાહ વહેવાન કરવું પડ્યું હતું. તો જ્યારે બી ઝીરો કરવા માટે, બી ઝીરો કરવા માટે એચની કિંમત જે મળે છે એને કહેવાય કોઅર્સિવિટી. શું કહેવાય? કોઅર્સિવિટી. બે વર્ડ તમારા માટે નવા છે, રિટેન્ટિવિટી અને કોઅર્સિવિટી. શું કહ્યું? મેગ્નેટાઇઝેશન, ક્ષેત્ર વધાર્યું, મેગ્નેટાઇઝેશન મળ્યું, સંતૃપ્ત થઈ ગયા, પ્રવાહ ઘટાડ્યો, ઝીરો કર્યો, પરંતુ આ તો ઝીરો નહોતું, ક્ષેત્ર હજી એમનું થઈ ગયું. હવે ક્ષેત્ર ઝીરો કરવા માટે મેં વિરુદ્ધ દિશામાં પ્રવાહ લગાડ્યો એટલે બધા અસ્તવ્યસ્ત થઈ ગયા. હજી હું વિરુદ્ધ દિશામાં પ્રવાહ વધારવાની ચાલુ ને ચાલુ જ રાખું વિરુદ્ધ દિશામાં, તો એક સમય એવો આવે કે બધા ફરીથી પાછા જે આમ જોતા હતા એ હવે આમ જોવા લાગશે. ચુંબકીય ચાકમાત્રાની દિશા બદલાઈ ગઈ. પછી કદાચ હું આઈની કિંમત, એચની કિંમત ગમે એટલી વધારો કરું, એમાં કોઈ ફેરફાર થાય નહીં, ફરીથી સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન મળે કે ન મળે? પછી પાછો પ્રવાહ ધીમે 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 વધારું, પાછો પ્રવાહ ધીમે 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 વધારું, તો પ્રવાહ ઝીરો થઈ ગયો, એચ ઝીરો થઈ ગયો. જુઓ, એચ ઝીરો, પરંતુ બીની કિંમત હજી કંઈક રહી ગઈ, પરંતુ બીની કિંમત હજુ કંઈક રહી ગઈ, એને ફરીથી કહેવાય રિટેન્ટિવિટી. હવે એને ઝીરો કરવા માટે ધીમે 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 પ્રવાહ પાછો ધનમાં વધાર્યો, ત્યારે આને કહેવાય કોઅર્સિવિટી. ફરીથી પ્રવાહ વધારો 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 વધારો, તો આને કહેવાય સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન. તો આ પ્રક્રિયા ચાલુ રહે, તો આ જે બને છે કર્વ
એને કહેવાય હિસ્ટરીસિસ લૂપ, આને કહેવાય હિસ્ટરીસિસ લૂપ. હું વન બાય વન તને સમજાવું શું થયું છે. તે ઓથી એમાં શું થયું, ઓથી એમાં તમે જ બોલો. ચાલો ટેમ્પરેચર પ્રવાહ વધાર્યો, મેગ્નેટાઇઝેશન વધ્યું, સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન મળી ગયું. પછી કદાચ પ્રવાહની કિંમત વધારો કરવા છતાં હવે છે જ નહીં, તો પાછા એ બાજુ ગોઠવાય હતા એટલે તો ગોઠવાઈ ગયા ભાઈ. પ્રવાહ ધીમે ધીમે ઘટાડ્યો ઘટાડ્યો ઘટાડ્યો, ઝીરો કરી નાખ્યો. પ્રવાહ ઝીરો ગયો એટલે કે એચ ઝીરો ગયો, એચ ઝીરો ગયો હવે બી ઝીરો થતા નથી. તો બીની જે કિંમત રહી જાય છે એને કહેવાય રિટેન્ટિવિટી. અને કાયમી ચુંબકોની રિટેન્ટિવિટી કેવી હોવી જોઈએ, વધારે હોવી જોઈએ. હવે બી ઝીરો કરવા માટે વિરુદ્ધ દિશામાં પ્રવાહ વધાર્યો, વિરુદ્ધ દિશામાં પ્રવાહ વધાર્યો, બી ઘટે 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 ઝીરો થઈ ગયા. તો બીને ઝીરો કરવા માટે, મેગ્નેટાઇઝેશન ઝીરો કરવા માટે, ચુંબકીય ક્ષેત્રની ચાક ચુંબકીય ચાક માત્ર અસ્તવ્યસ્ત કરવા માટે ફરીથી જે વિરુદ્ધ દિશામાં પ્રવાહ આપવો પડ્યો એને કહેવાય કોર્સિવિટી. ફરીથી વિરુદ્ધ દિશામાં પ્રવાહ હજી વધારું 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 વધારું, તો વિરુદ્ધ દિશામાં સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન મળે. પહેલાં અસ્તવ્યસ્ત હતા એને ફરીથી આમ જોવું પડે હવે, બોલો આ કે ના. પછી સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન મળે, પછી એચ વધારવાનો કોઈ મતલબ છે નહીં. પછી પાછો એચ ઘટાડો 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 ઘટાડો, બધી વસ્તુ તમને ખબર છે હા કે ના. તો હવે અમુક પોઈન્ટ છે આમાંથી વાંચવાનો છું. પહેલાં એ પહેલાં અમુક વસ્તુ તમને કહી દઉં આમાંથી કે ભાઈ આ બી એચ વક્ર છે, હિસ્ટોરિસ લૂપ શા માટે ભણીએ છીએ આપણે. આ બી એચનો જે એરિયા છે, બી એચ વક્ર વડે જે ઘેરાતો એરિયા છે, આપણને શું આપે. એ જૂની ટેક્સ્ટબુકમાં એક સેન્ટેન્સ હતું કે એકમ કદ દીઠ, એકમ કદ દીઠ દરેક સાયકલમાં ઉષ્મા ઉર્જા સ્વરૂપે ગુમાવાતી ઉર્જા તમને દર્શાવે. શું દર્શાવે? બી એચ વક્ર છે એ તમને એકમ કદ દીઠ દરેક સાયકલમાં, દરેક સાયકલ મતલબ એક સાયકલ પૂરી થાય ત્યાં, દરેક સાયકલમાં કેટલી ઉર્જાનો લોસ જશે એ આપણે બતાવે. તો આ યાદ રાખજે, બી એચ વક્ર વડે ઘેરાતું ક્ષેત્રફળ તમને શું દર્શાવે, તો કે આ વસ્તુ દર્શાવે. હવે બીજી એક વસ્તુ કહેવાની એ હતી, યસ પહેલાં રિવિઝન કરાવી દો. એચ બરાબર ઝીરો માટે બીનું જે મૂલ્ય મળે એને કહેવાય રિટેન્ટિવિટી, અને બી બરાબર ઝીરો માટે એચનું જે મૂલ્ય મળે એને કહેવાય કોર્સિવિટી. હવે ક્વેશ્ચન એવો છે કે કાયમી ચુંબક શું કહેવાય અને તેને બનાવવું કેવી રીતે. હવે કાયમી ચુંબક કોને કહેવાય, તો કે એવા ચુંબકો કે જે દ્રવ્ય છે, એવા દ્રવ્યો કે જે ઓરડાનું તાપમાન હોય તેમાં પોતાના ગુણધર્મો છે લાંબા સમય સુધી જાળવી રાખતા હોય. તો આમાં કીધું છે એવું કે જે દ્રવ્યો ઓરડાના તાપમાને લાંબા સમય સુધી ફેરોમેગ્નેટિક ગુણધર્મ જાળવી રાખે તેને કહેવાય કાયમી ચુંબકો. અને કાયમી ચુંબકો બનાવે કેવી રીતે, તો કે પહેલાંના વખતમાં શું કરતા, કોઈપણ લોખંડનો ટુકડો હોય એને ઉત્તર દક્ષિણ દિશામાં રાખીને વારંવાર ટીપાચ કરે ટીપાચ કરે ટીપાચ કરે અને પદાર્થ કાયમી ચુંબક બની જતા હતા પહેલાંના વખતમાં, કે જ્યારે કંઈ વિદ્યુત પ્રવાહને એવું કંઈ હતું નહીં એ વખતે. એ પછી ધીમે 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 ઘણી વખત એવું બનાવે, કોઈપણ એક લોખંડનો ટુકડો હોય એને પકડી રાખે અને ગજિયા ચુંબક સાથે એને ઘણી વખત એક જ દિશામાં ઘસવામાં આવે. ગજિયા ચુંબક સાથે કોઈપણ લોખંડનો ટુકડો હોય એને ઘસ્યા જ કરે એક જ દિશામાં, આમ 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 હોય પછી આમ 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 નહીં ઘસવાનું, આવી રીતે તો ઉપરથી આમ તો આમ જ ઘસવાનું, પછી આમ જાય ત્યારે નહીં ઘસવાનું, તે હાથ ઉપર લઈ લેવાનું. તો એક જ દિશામાં વારંવાર ઘસવામાં આવે તો પણ તે કાયમી ચુંબક બની જતા. બધા આ વખતે આ બધી વસ્તુ ક્યારે થતી, તો કે બહુ પહેલાંના વખતમાં, કે જ્યારે વિદ્યુત પ્રવાહની શોધ નહોતી થઈ અને આપણને કંઈ ખબર નહોતી પડતી એ બાબતમાં એ વખતે. પરંતુ હવે તમારી પાસે રસ્તો ખૂબ ઇઝી છે, જે પદાર્થને તમારે કાયમી ચુંબક બનાવવું હોય કોઈપણ મટીરિયલમાંથી, તો એક ફેરોમેગ્નેટિક પદાર્થ લઈ લો અને ફેરોમેગ્નેટિક પદાર્થને તમે સોલેનોઇડની અંદર મૂકી દો, વિદ્યુત પ્રવાહ પસાર કરો, સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન મળી ગયો, અને જેવો વિદ્યુત પ્રવાહ બંધ કરી દો એટલે કંઈક કિંમત રહી જાય, તો આ જે કિંમત રહી જાય છે એ જ તમને ચુંબકના ગુણધર્મો તમને પૂરા પાડશે. ભેજામાં જઈ કે નહીં, તો કાયમી ચુંબકો બનાવવા માટેના રસ્તા તમારી પાસે ઘણા બધા છે. એક જ દિશામાં વારંવાર ટીપા કરો ઉત્તર દક્ષિણ દિશામાં, અથવા તો ગજિયા ચુંબક સાથે એક જ દિશામાં ઘસા કરો, અથવા તો તમે સોલેનોઇડ જેવા બાહ્ય ચુંબકીય સ્તરમાં મૂકીને પણ તમે કાયમી ચુંબક બનાવી શકો છો. કાયમી ચુંબકો માટે કેવું મટીરિયલ યુઝ કરવું જોઈએ, કાયમી ચુંબકો બનાવવા માટે એની રિટેન્ટિવિટી ઊંચી હોવી જોઈએ. રિટેન્ટિવિટી કેવી હોવી જોઈએ, ઊંચી હોવી જોઈએ. અને એની કોઅર્સિવિટી છે એ પણ ખૂબ ઊંચી હોવી જોઈએ. શા માટે સર, હવે કોઅર્સિવિટી ઊંચી શા માટે હોવી જોઈએ, કારણ કે જો એની કોઅર્સિવિટી ઊંચી હશે તો બાહ્ય તાપમાનમાં કોઈ ફેરફાર થતા હોય, બાહ્ય પેરાબળ છે પેરામીટર છે એમાં કોઈ ચેન્જ થતા હોય, તો કે એના કોઈ ચુંબકીય ગુણધર્મમાં કોઈ ચેન્જ આવશે નહીં. તો કાયમી ચુંબકો બનાવવા માટે રિટેન્ટિવિટી વધારે હોવી જોઈએ અને એની કોઅર્સિવિટી પણ કેવી હોવી જોઈએ, વધારે હોવી જોઈએ. અને આ માટે જે મટીરિયલ યુઝ થાય છે એમાં લખેલા છે અલ્નિકો છે, મેં તમને કીધું હતું એલ્યુમિનિયમ, નિકલ, કોબાલ્ટ, લોખંડ અને તાંબાની મિશ્ર ધાતુ છે, કોબાલ્ટ સ્ટીલ છે, ટિકોનાલ
ટીકોનાલ કરીને એક દ્રવ્ય છે, બધી મિશ્ર ધાતુ ટૂંકમાં સમજ્યા તમે, ટીન અને કોબાલ્ટની આસપાસ આઈ થિંક હશે. તો એ બધા દ્રવ્યો છે એ કાયમી ચુંબક બનાવવા માટે વપરાય છે. અને વિદ્યુત ચુંબક કોને કહેવાય? તો કે વિદ્યુત ચુંબક કોને કહેવાય? તો કે જે પદાર્થોને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકો ત્યાં સુધી તમને મેગ્નેટાઇઝેશન જોવા મળે. જેવું બાહ્ય ચુંબકમાંથી દૂર કરી દો એટલે મેગ્નેટાઇઝેશન કેવું થઈ ગયું? ઝીરો. ફરી પાછો પદાર્થ હતો ને એવો ને એવો. તો વિદ્યુત ચુંબકો બનાવવા હોય તો એના માટે રિટેન્ટિવિટી કેવી હોવી જોઈએ? સાવ ઓછી હોય, હું તો કહું ઝીરો જ હોવી જોઈએ, આદર્શ રીતે ઝીરો હોવી જોઈએ. આદર્શ રીતે રિટેન્ટિવિટી કેવી હોવી જોઈએ? ઓછી. અને આદર્શ રીતે ઝીરો શા માટે? કારણ કે પ્રવાહ હોય ત્યાં સુધી સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન મળે, પ્રવાહ ઝીરો થઈ ગયો એટલે આ પાછું ઝીરો થઈ જવું જોઈએ. ભેજામાં જઈ છે. તો વિદ્યુત ચુંબકો માટે રિટેન્ટિવિટી ઓછી હોવી જોઈએ અને પરમીએબિલિટી વધારે હોવી જોઈએ. પરમીએબિલિટી કેવી હોવી જોઈએ? વધારે હોવી જોઈએ. તો અમુક બેઝિક એમસીક્યુ માટેના પોઈન્ટ છે, બાકી મારે તને જે સમજાવવાનું હતું એ તો મેં તમને સમજાવી દીધું છે. વિદ્યુત બેલમાં ઉપયોગ થાય, લાઉડસ્પીકર છે, ટેલિફોનના ડાયાફ્રામમાં છે, આ બધામાં વિદ્યુત ચુંબકોનો ઉપયોગ થાય છે. તો આઈ થિંક આ ચેપ્ટરની થિયરી હવે લગભગ બધી પૂરી થઈ ગઈ છે. આજના લેક્ચરમાં ઘણી બધી વસ્તુ આપણે શીખી ગયા છીએ, કારણ કે ટોટલી લેક્ચર આખો થિયરી બેઝ હતો. જે શીખ્યા છે આમાંથી એનું છેલ્લે તમને કહી દઉં કે હિસ્ટોરેસિસ વક્ર આ બતાવે, રિટેન્ટિવિટી ઓછી, પરમીએબિલિટી વધારે. તો કોણ? વિદ્યુત ચુંબક. વિદ્યુત ચુંબક એટલે ટેમ્પરરી ચુંબક, ઇલેક્ટ્રિક બેલમાં. એમાં જ્યાં સુધી વિદ્યુત પ્રવાહનું વહન થાય ત્યાં સુધી તમને મેગ્નેટાઇઝેશન મળે. જેવું પ્રવાહ બંધ કરો એટલે મેગ્નેટાઇઝેશન ઝીરો થઈ જાય, ડાયપોલ મોમેન્ટ અસ્તવ્યસ્ત થઈ જાય. થવી જ જોઈએ ને, બાકી તો બેટરી વાગ્યા જ કરે. સ્વિચ દબાવો ત્યાં સુધી જ વાગ્યું છે, પછી બંધ થઈ જવી જોઈએ, ખબર પડે કે નહીં. અને રિટેન્ટિવિટી વધારે અને કોવર્સિટિવિટી વધારે, તો એ બધું એ મટીરિયલ છે કાયમી ચુંબકો. ક્લિયર છે? પહેલેથી તમને કહી દો, ડાયામેગ્નેટિક પદાર્થો એવા હતા કે જે ચુંબકીય ક્ષેત્રને અપાકર્ષતા હતા, ચુંબકીય ક્ષેત્ર આખા બારોબાર કાઢી નાખે. અને ડાયામેગ્નેટિક પદાર્થો માટે આપણે મિશ્ર રસ્તા શીખી ગયા, એટલે કે સુપર કંડક્ટરનો અભ્યાસ કર્યો. પેરામેગ્નેટિક પદાર્થો કેવા છે? તો કે એ બધી વસ્તુ નિર્બળ, નિર્બળ બધું, નિર્બળથી પ્રબળ તરફ જાય પરંતુ નિર્બળ રીતે જાય. ચુંબકને આકર્ષે તો કે નિર્બળ રીતે આકર્ષે. એટલે ફેરોમેગ્નેટિક પદાર્થો છે એ નિર્બળથી પ્રબળ તરફ જાય પણ સ્પીડમાં ધડાધડ જાય, પ્રબળતાથી જાય, ચુંબકને પ્રબળતાથી આકર્ષે. અને પેરામેગ્નેટિક પદાર્થો માટે ક્યુરીનો નિયમ શીખા, ફેરોમેગ્નેટિક પદાર્થો માટે હિસ્ટરેસિસ વક્ર શીખા. ત્રણેયમાં એક એક વસ્તુ સ્પેશિયલ હતી. ડાયામેગ્નેટિકમાં મિશ્નર અસર, પેરામેગ્નેટિકમાં ક્યુરીનો નિયમ અને ફેરોમેગ્નેટિકમાં હિસ્ટરેસિસ વક્ર. જે તાપમાને ફેરોમેગ્નેટિક પદાર્થ પેરામેગ્નેટિક પદાર્થમાં કન્વર્ટ થઈ જાય એને કહેવાય ક્યુરી તાપમાન. અને ક્યુરી તાપમાનનું એક ફોર્મ્યુલા પણ છે, આઈ થિંક મેં તમને કીધું કે નથી કીધું ખબર નહીં, સસેપ્ટિબિલિટીનું ફોર્મ્યુલા છે, ટી માઇનસ ટી સી. આ ક્યુરી તાપમાન છે, આ ક્યુરીનું અચળાંક છે, આ સસેપ્ટિબિલિટી છે અને આ ટેમ્પરેચર તમે જે પ્રોવાઈડ કરો છો તે. સમજાય છે? તો આ ટોટલી બધી વસ્તુની થિયરી તમને કવર થઈ ગઈ છે. આજનું લેક્ચર પ્યોર થિયરીવાળો હતો, વ્યવસ્થિત લખજે. મેં જે કંઈ બોર્ડમાં, એટલે જ હું તમને પહેલેથી લખીને આપતો હતો કે બધા પોઈન્ટ તમને વ્યવસ્થિત ગોઠવી દો. જો હું બોલતો જઈશ તો તમે વ્યવસ્થિત લખી નહીં શકો, એટલે મેં સમજાવતો ગયો અને પહેલે બધી વસ્તુ તમને ઓલરેડી આપી દીધી હતી એટલે તમને વાંધો આવે નહીં. હિસ્ટરીસિસ વખતે તમારી જાતે વિચારવાની કોશિશ કરજો, મનમાં મનમાં બોલતા જજો એટલે આવડશે. આજનો લેક્ચર એમસીક્યુની દ્રષ્ટિએ આઈએમપી છે અને જો એમસીક્યુમાં આવે તો આપણને ગોટે ચડાવી દે, 100% વાત છે. ડાયામેગ્નેટિક પદાર્થમાં સસેપ્ટેબિલિટી નાની અને ઋણ હોય, પેરામેગ્નેટિક પદાર્થોની સસેપ્ટેબિલિટી ધન હોય અને ફેરોમેગ્નેટિક પદાર્થની સસેપ્ટેબિલિટી ધન હોય અને મોટી પણ હોય. પેજામાં જઈ કે નહીં? તો બસ આજના લેક્ચરમાં આટલું રાખીએ. આવનારા લેક્ચરમાં જે કાંઈ ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા બાકી છે એ પૂરા કરી દેશું અને પછી એકાદો લેક્ચર આપણે એમસીક્યુ માટેનો રાખી દેશું. ચેપ્ટર એકદમ નાનું એવું છે, સરસ મજાનું છે અને આશા રાખું છું કે તમને એમાં કોઈ ડિફિકલ્ટી હશે નહીં. થેન્ક યુ વેરી મચ. હેવ અ નાઇસ ડે.